સદગુરુ અમ પર નિવાજિયા દિયા હે અમર બોલ શીતલ સાયા શબ્દની જ્યાંશ કરે કિલો ગુરુ શબ્દ ગુરુ સાહેબો ગુરુ છે બોલનાર ગુરુ શબ્દ ગુરુ સાહેબો ગુરુ છે બોલનાર ઘટ ઘટ મે પ્રગટ રમી રહ્યા એક સોહમ નો રય પાર ઘટ ઘટ મે પ્રગટ રમી રહ્યા એક સોહમ નો રય પાર સોહમ કી કરી સાધના અજંપા જાપ નિજ નામ હરદમ મેં પ્રગટ હે અખંડ નામ ઉગારામ હરદમ મેં પ્રગટ હે અખંડ નામ ઉગારામ ઉગમય ગોચર બ્રહ્મ હે ગમ કરી ખોજો ઘટમાય મતા મીટે વર્ણ ભેદના સાહેબ ઘર દુરનાય મતા મીટે વર્ણ ભેદના સાહેબ ઘર દુરનાય પ્રેમ બસ હે પ્રીતમ પ્યારા કર્મ કો પાવે નહીં પ્રેમ બસ હે પ્રીતમ પ્યારા કર્મ કો પાવે નહીં નહીં હે કોઈ સિજવું શીખો રીજવાયા જગ માહી પ્રેમ બસ હે પ્રીતમ પ્યારા પ્રેમ બસ બનકે પ્યારે શબરી કે ઘર જાઈ પ્રેમ બસ બન કે પ્યારે
सबर के घर जाई। एठा जोठा बोर उसी का खावे बहुत मगन भई। एठा जोठा बोर उसी का एठा जोठा बोर उसी का खावे बहुत मगन भई। प्रेम बस है प्रीतम प्यारा प्यारा कर्म को पावे नहीं, नहीं है को सीज उसी को। रिजव आया जग माही प्रपंसी कौरव करना भाई। मेवा ने त्यागी दई प्रपंसी कौरव गरना भाई। मेवा ने त्यागी दई तांदळ जानी बाजी खावा विदुर घेर दौड़ी जई। तांदळ जानी बाजी खावा विदुर घेर दौड़ी जई। प्रेम वस है प्रीतम प्यारा प्यारा कर्म को पावे नहीं, नहीं है कोई सीज उसी को। रिजवाया जग माही शुद्ध प्रेम जो उद्भवे एक शंभु जले प्रसन्न थई। शुद्ध प्रेम जो उद्भवे शुद्ध प्रेम जो ए उद्भवे शंभु जले प्रसन्न थई। रहे आठे पहर उसी पर रहे आठे पोर उसी पर बहुत मेहरबानी करी।
रहे आठ पोल उसी पर बहुत मेहरबानी करी। प्रेम बस है प्रीतम प्यारा, प्रेम बस है प्रीतम प्यारा, कर्म को पावे नहीं, नहीं है कोई सीज उसी को रिजवाया जग माही। प्रेम के पालक तुम हो भाई, प्रेम बिना पावे नहीं, प्रेम के पालक तुम हो। प्रेम के पालक ए तुम हो, प्रेम बिन पावे नहीं, प्रेम अक्षर शब्द ब्रह्म लाभ लगन लगा रही। प्रेम अक्षर शब्द ब्रह्म लाभ लगन लगा रही। प्रेम बस है प्रीतम प्यारा, कर्म को पावे नहीं, कोई सीज उसी को रिजवाया जग माही, रिजवाया जग माही। સદગુરુ પરમાત્માની ભક્તિ કરવાને માટે આપણી પાસે કદાચ એક સૂતરનો તાતણો ન હોય તોય કાંઈ નહીં, એને માટે અન્ય ચીજની જરૂર નથી, સદગુરુ પરમાત્માની ભક્તિ કરવાને માટે હૃદયના પ્રેમની જરૂર છે। શ્વાસ બિન સુમિરન નહીં, એ શ્વાસોશ્વાસના સ્મરણની સદગુરુ પરમાત્માની ભક્તિ ભાવ વિનાનો હોય। જો પારસમાં પડદા રહે તો લોહા કોઈ દી કંચન ન હોય। ભક્તિ કરવાને માટે હૃદયના શુદ્ધ પ્રેમની જરૂર છે। એ સિવાય ગમે એટલા આપણે સાધનો ભેળા કરીએ પણ પ્રેમ વિના બધા સાધન ફોફ થાય છે। પ્રેમ બિન પાવો નહીં, હુનર કરી નાખો હજાર, કહે પ્રીતમ હૃદયના પ્રેમ શુદ્ધ ભાવ વિના રીજે નહીં કોઈ દી નંદનો કુમાર। પ્રેમ વિના બધા સાધન ફોફ થાય છે। અરે ભલામણા, ભાવ પ્રેમ વિના સંસારય નથી હાલતો, છૂટાછેડા થાય છે કા? પણ એમાંય પ્રેમની જરૂર છે ને। ભાવ પ્રેમ ઘરની અંદર એકબીજાના સભ્યોની અંદર હોય તો એ ઘર તમને વૈકુંઠ જેવું લાગે। સંસાર વ્યવહારની અંદર પણ શુદ્ધ ભાવ પ્રેમની જરૂર છે તો ગુરુની ભક્તિમાં ન હોય ભાઈ, હોય ને? અને પરમાત્મા એમ કહે છે તારે મને એક ટોપરાનો કટકોય ન દેતો કાંઈ નહીં, તારા હૃદયનો ભાવ દે।
તો એક નારિયેલનો ગોઠોડો મને ધૈર્ય થઈ જ હું રાજી થાવ એવું નથી, કારણ કે નારિયેલ મેં જ બનાવ્યું છે, એમાં પાણીએ મેં ભર્યું, પકાવ્યું મેં, બધું મેં કર્યું છે, એમાં તારું કાંઈ નથી. અને તમે ઊંડો વિચાર કરીને જુઓ તો જે કંઈ ચીજ વસ્તુ આંખે કરીને તમને દેખાય એ દુનિયામાં કુદરતની છે ને, આપણી શું છે. અને છેલ્લે વિચાર કરો તો આ દેહ એનો છે, દેહ આપણો છે. ગુરુ મહારાજે મારું જનક પાસે માગ્યું તા, જનકને પરસેવો વળી ગયો કે મારું હારું આમાં હું તો મારું કરીને બેઠો હતો. છેલ્લે બહુ ઊંડો વિચાર કરીને અષ્ટાવક્ર ગુરુને જનકે એમ કીધું કે આ તન મન અને ધન ગુરુ મહારાજ તમારા ચરણે અર્પણ કરું, મારું નહીં. કે હજી ભૂલો ભીડ્યો રાજા, જો શરીર તારું હોય તો જગતમાં કાણું કુબડું થવું કોઈને ગમે? નરથી નિભજે દુખિયાન રહે કોઈ, શત્રુ મારી બધા મિત્ર જ રાખે, રાય કે રંક કોઈ દ્રષ્ટે નો આવે, ને ભવન પર ભવન પર શત્ર રાખે. જો આપણા ધાર્યું થતું હોય તો આપણે કાંક જરાય નબળું થવું ગમે? નબળા હોય તો હારા થવાના જ મેકઅપના કેટલા માણા પૈસા દે છે, કારણ લગ્ન ગાળો છે, બધા અનુભવ કરી લીધો હોય છે મેકઅપના. એ મેકઅપ તો કેટલાક દેરી એમ કહું, પાંચ દે મુખડી જાય પાછું. બધાને સારું થવું જ ગમે છે ને, પણ દેહ કેવો બનાવવો એ આપણા હાથની વાત છે. દેહ આપણો નહીં, મન જો કે રાજા તારું હોય તો એક દી મારા દેહને જોઈને તું દાંત કાઢતો તો ને આજ મારા ચરણની પૂજા કરશે. મન તારું હોય તો ધન નામ બુદ્ધિ તારી નથી, ધન નામ સંપત્તિ તારી નથી. તારું હોય એ દેહ. તે હાથ જોડીને ગુરુ મહારાજને કીધું કે ક્યાં દઉં ક્યાં દિલાવું, હે નહીં કુશ મેરા, આ શીસ કાટી તારા ચરણમાં ધરું તોય સાહેબ તેરા ને તેરા, તોય તારો ને તારો, આમાં મારું કાંઈ નથી. દરેક વસ્તુ કુદરતની છે, પણ નાની એવી વસ્તુ પ્રેમથી એને ધરાવો, એ મોટા મહિમાથી ગ્રહણ કરીને અતિ ઉપકાર આપણા ઉપર હૃદયના ભાવને લઈને કરે છે. વસ્તુની કિંમત નથી, વસ્તુની આરે હૃદયના શુદ્ધ પ્રેમની કિંમત છે. પ્રેમ બસહે પ્રીતમ પ્યારા, કોઈ કર્મકો પાવે નહીં, એને રીઝવવાને માટે કોઈ કર્મ કામયામ નીવડતું નથી. પ્રેમ શુદ્ધ પ્રેમ હોય તો કોઈ કર્મ ન કરો તો કાંઈ નહીં, કોઈ કર્મની જરૂર નથી, જરૂર તો હૃદયના શુદ્ધ પ્રેમની છે. કોઈ કર્મકો પાવે નહીં, નહીં હે કોઈ સીજ ઉસીકો રીઝવવાને આ જગમાં, અહીં એને રીઝવવાને માટે જગતમાં કોઈ સીજ નથી. એ સીજ તો તમારા હૃદયનો પ્રેમ છે. પ્રેમ વશ બન કે પ્યારે સબરી કે ઘર જાય. સબરી પાસે હું હતો, અટાણનો આદિવાસી જો આટલો નબળો હોય તો રામાવતારમાં કેમ હશે, તમે એની કલ્પના કરો. અત્યારના આદિવાસીની આટલી સામાન્ય સ્થિતિ હોય તો રામાવતારમાં કેમ હશે એની તમે ખાલી કલ્પના કરો. હું સબરી પાસે હોય, એક બિચારી પાસે જંગલમાં જે થતા હતા એ ખાટી બોયડીના બોર સિવાય કાંઈ નહોતું, ફળ ફૂલ ખાઈને જીવન નિર્વાહ કરનારી બાઈ છોકરી. પણ ગુરુ વસનમાં એમનું વૃદ્ધાવસ્થા આવી ગઈ, પણ ધીરજ ખૂટી નથી, હૃદયનો પ્રેમ ખૂટ્યો નથી, અને ભક્તિભાવની તૈયારીઓમાં જરાય મમ આલમ બુદ્ધિ ક્યારેય થઈ નથી કે ગુરુ મહારાજ તો વચન દઈને વૈયા ગયા સ્વધામ. આજે વર્ષો વીતી ગયા, મારી આમનું વૃદ્ધાવસ્થા આવી ગઈ, તે ગુરુએ કીધું તો એ પ્રમાણે રામ ભગવાન મારી ઝૂંપડીએ આવશે કે નહીં આવે, એવી કોઈ દી આલમ બુદ્ધિ ન થઈ. આપને બે મહિના ન થયા હોય તો ગુરુને ફરિયાદ ચાલુ કરી દે, ગુરુ મહારાજ હજી કાંઈ આમ દેખાતો નથી, હજી કાંઈ આમ પ્રકાશ ન પીડ્યો, હજી અનુભવનો કાંઈ બહુ એટલો જોઈએ એટલો ઉદય ન થયું. તું તારા મનને પૂછી જો ને, તે ભક્તિ માર્ગમાં કેટલું ખેડાણ કર્યું છે. હવે પૂજો પૂરું ભજનમાં કે અભ્યાસમાં ધ્યાન ન રાખે એની પહેલાં ફરિયાદ ચાલુ કરી દે, એની પહેલાં તો ફરિયાદ ચાલુ કરી દે. વૃદ્ધાવસ્થા આવી ગઈ છતાં જેની ધીરજ ન ખૂટી, આલમ બુદ્ધિ ન થઈ કે હવે તો ક્યાંથી આવશે.
પણ ભજનમાં એટલી ગુરુ વચનમાં નિષ્ઠાવાન એટલી બની ગઈ. હવે તમે વિચારો કે વચન દય અને ગુરુ મહારાજ વહી ગયા કે ત્રણ લોકનો નાથ વિષ્ણુ એનો અયોધ્યાની અંદર રામાવતાર રૂપે અવતાર થર શું કહો છો ને એને 14 વર્ષનો વનવાસ થાય અને ઈ તારી ઝૂંપડીએ તને ગોતતા ગોતતા આવશે એટલું ગુરુએ કીધું. નહોતા સબરીએ રામને જોયા કે રામે નહોતી સબરીને જોઈ, પણ રાત દી રાહ જોતી હતી ને એમ કહેવાય છે કે ડોકું કાઢવા ગઈ અને રામ લક્ષ્મણને આવતા ભર્યા એટલે ડોટ કાઢી એને કેમ ઓળખી લીધા છે. સવાલ જ છે ને, આપણો હગો હોય એ 5 વર્ષ આપણી ઘીરે ન આવે ને ઓશિતાનો મળે તમે એને ભૂલી જાઓ. એટલે ભાઈ તમે કોણ? કે પણ હું તાર ફઈ ને દીકરો. કે પણ હવે હમણાં આ 5 વર્ષથી આપણે ભેળા નથી થયા ને, આ પાછો દાઢીનો જમાનો આવ્યો તે દાઢી રાખી એટલે કઈ સારું શેરો મોરો ઓળખાણો નહીં. કે હું તાર ફઈ ને દીકરો, ફઈ નો દીકરો 5 વર્ષ ન મળે તા ઓળખાતો નથી. એને રામને જોયા નહોતા, રામે સબરીને જોઈ નહોતી, બરાબર ને? આ ઓળખાણ કેમ, આ ઓળખાણ કેમ સબરીને થઈ કે આ રામ જ છે? પરબારી ધોળીને પગ જ પકડી લીધા. એ ભાઈ આ ગુરુ વસનની નિષ્ઠાન અંતરદ્રષ્ટિ સફળ થઈ એનો આ પુરાવો. અંતરદ્રષ્ટિ સફળ થઈ એનો આ પુરાવો. પગ જ પકડી લીધા પરબારા કે આ રામ જ છે, રામ જ છે. ઊંડો વિચાર કરો ને તો તમે એમ જ કર્યું, તમારી કોઈ પૂર્વજન્મની કમાઈ છે એટલે આવા સદગુરુ સંત મળતા તમને નક્કી થઈ ગયું કે આ તરવાનું ઠેકાણું છે ને તમે એમ જ પગ પકડી લીધા. ઊંડો વિચારો, ઊંડો વિચારો. તમને જ્યાં ભાવ થયો ત્યાં બીજાને કા નથી થતો જેની કમાઈ નથી એને? સવાલ છે. તમને ભગવાન દેખાય એ બીજાને કેમ નથી દેખાતા? હાલો એ કે જેમ સબરીએ પકડ્યા ને મુગારામની દયાથી તમે પકડ્યા. જો ઊંડો વિચારો તો, ઊંડો વિચારો તો છે ને. આમનો આદિ અનાદિની વાતો છે. ઈર્ષાગર બાપાને વળાવવા જતા ઈર્ષાગર બાપા યોગારામ દાદાને કીધું કે ઓલો મુસલમાન પઠાણનો છોકરો આ બાજુ રહે છે. નહોતા ઉગારામ બાપાએ પૂંજા બાપાને જોયા કે નહોતા પૂંજા બાપાએ ઉગારામ બાપાને જોયા, પણ અમરનગરમાં મળવાનું થયું એટલે નિષ્ઠા થઈ ગઈ કે આ રામ છે. પાકું થઈ ગયું કે આ રામ છે, પગ પકડી લીધા, બરાબર પકડી લીધા. 20 વર્ષ સુધી અર્જુન બાપાએ ખેડાણ કર્યું, કેટલાય સાધુ સંતોને સેવા, ક્યાંય મનનો માયનું આ રામ મળ્યો એટલે જરાય વારનો લગાડી લ્યો. વારનો આપણા ઘર આંગણાના દાખલા બધા આમ પુરાવા એની હારો હારીના જ મળે. જોવો તમે મળે છે ને. બસ પ્રેમ બસ બનકે પ્યારે સબરી કે ઘર જાય. સબરી પાસે બીજું કાંઈ નહોતું, એક ગુરુ વચનનો પ્રેમ હતો. મારા ગુરુએ કીધું એમ થાય, ગુરુએ કીધું એમ થાય, તો સદગુરુએ જે વચન આપ્યું એનો અનુભવ થાય એવું આપને પહેલાં નક્કી હોવું જોઈએ. એક દોરાવાય જ્યાં સુધી વચનની અંદર, જ્યાં સુધી અવિશ્વાસ કે જરા કે એક દોરાવાનો સંશય હોય ત્યાં સુધી કોઈ અનુભવની વાટ જોવાની થતી જ નથી. ઓ ભાઈ, એક દોરાવાય વચનમાં શંકા હોય કે ગુરુમાં શંકા હોય તો અનુભવની ઉદયની કાંઈ વાટ જોવાની થતી નથી. આ તો વિશ્વાસીને ઘેર વધામણા. ઉનઘર આવ્યો અમર અતીત, અલખને આરાધો તમારા આત્માને સાધો જીવન કે સોઈ નર. જોગી એ જોગી મારા જન્મ સુધારણ, ઉસકો આદેશ આદેશ કીના. લેશ માત્ર સંશય નહીં વચનના જેને વિશ્વાસ છે. તો વિશ્વાસે રામને જાવું પડ્યું. કેવો કેસે સબરીનો ભાવ હતો કે રોજ ત્રણ બોરના દુના બનાવે, ત્રણ સાદરી બનાવે અને ત્રણ હાર ગૂંથે, એ ખૂબી નહીં. એ સબરીને ક્યાં ખબર હતી કે રામ લક્ષ્મણને જાનકી ત્રણેય આવે? ત્રણ દુના બનાવે બોરના, ત્રણ હાર ગૂંથે અને ત્રણ સાદરી બનાવે, રોજનો આ નિયમ.
એમને વૃદ્ધાવસ્થા આવી ગઈ કે હવે આજ નહીં આવે, આજનો દી નથી બનાવવા, એવું ખરું? એવું ખરું? હે, અવિશ્વાસ નહીં, કાયમને માટેની નવી નવી તૈયારી. આજ આવા બોરવીણીશ, આજ આવા હાર બનાવીશ, આજે આવી સાદરી ગૂંથીશ, રોજની નવી નવી તૈયારી, રોજની નવી નવી તૈયારી. એમ નવા નવા ભાવથી સદગુરુને ધ્યાનમાં બોલાવીને ભજન કરવાનું છે કે આજ આવા આસન ઉપર બિહારીશ, આજ આવા આવી રીતે હું મારા ગુરુની પૂજા કરીશ, આજ આવી રીતે પૂજા કરીશ, આજ આવી રીતે પૂજા કરીશ, એવા નવા નવા ભાવથી ધ્યાનમાં સદગુરુને બોલાવીને જે પૂજા કરતો રહીએ ને, એને એક દી મળવું થાય, થાય ને થાય. આ ઈ વાતો છે બધી, આ બધી ઈ વાતો છે, થાય ને. બોર વીણે બોરે બોરે નામ લે, ભગવાન એની પરીક્ષા કરવાને માટે કડકા સિપાહીનું રૂપ લઈને ગયા જંગલમાં. બોર વીણતી ત્યાં કહે, છોકરી કોની રજાથી બોર વીણસ? કે બાપુ ખાટી બોયડીના બોર વીણવામાં રજા શું લેવાની? કે રજા જ લેવી પડે ને, જંગલ મારું રાખેલું છે. મને ભાઈ સાહેબ ખબર નહોતી કેટલા બોર આ કાપો રહ્યો કે છોડી નાખ. કે આલેન ભાઈ કાપો છોડ નાખ્યો બોરનો. ખોભાયામાં નોખા નોખા વધારે મીઠા મારા ભગવાનના ખોભાયામાં. હજી ખોભાયામ હું છું કે ભાઈ સાહેબ એટલા મારા ભગવાનના છે, એ તો રહેવા દે. હવે જા ભગવાનવાળી જંગલ મારું તને કીધું નહીં, કેવું બોરે દઈ દઉં, છેટો રહેજે. ખોભાયામાંથી ખોબામ લીધા નામ ઉછાળ્યા, લઈ જાય હજાર હાથવાળા નકરા મારો રોયો લઈ જાય. તો કડકા સિપાહીમાંથી હજાર હાથ કરીને એક એક બોરને વીણવું પડ્યું. આ હતો સબરીના હૃદયનો પ્રેમ. ઉછાળી દીધા તોય લઈ લીધા, અને આપણે થાળ ધરાવીને ટોકરી વગાડી તોય કણી કોઈ દિવસી ન કરી લે. એને આમ ઉલાળી દીધા તોય લઈ લીધા, પ્રેમ હતો. અને આપણે થાળ ધરાવીને ટોકરી વગાડી તોય, કારણ કે બનાવી ન્યાથી જ આપને ખાવાની દાઈજ હોય. ભગવાનનું નામ ને સાકરનું કામ આમાં કઈ ઉઘાડ થાય? હે, અહીંયા બધા સગવડની જ ભક્તિ કરે છે ને, પોતાના સ્વાર્થ માટે કરે છે. નિસ્વાર્થે કરતા હોય એવા તો કોક કોક છે. અને સદગુરુનું ભજન જો તમે સકામ ભાવનાથી કરો ને તો એનું જે ફળ મળવું ઘટે એ સદગુરુ મહારાજ આપી દે. બાકી નિષ્કામ ભાવે ભજન કર્યા વિના મોક્ષ નથી હો, એ વાતને યાદ રાખવાની છે. સકામ ભાવને ભજન કરો એટલે એનું ફળ આપી દે, અને કેટલાયને મળી ગયું, ફળ મળી ગયું એટલે ફળ ખાવામાં રહી ગયું ને ઠાકર ભૂલી ગયો. ઠાકરને ભૂલી ગયો, ફળ ખાવામાં રહી ગયો ને ઠાકરને ભૂલી ગયો. નિષ્કામ ભાવથી કાંઈ નથી જોતું કે સદગુરુ તમારા સિવાય કાંઈ નથી જોતું, કાંઈ નથી જોતું. હે ઓલા મુંબઈમાં દવે કાકાને નાદ સંભળાઈ ગયો, તોય ઉગારામ બાપાને કીધું કે નાદ જેવો સંભળાય એવો ને જેવો જી કહેવાતું હોય મારે એ નથી જોતું. અરે પણ આ નાદ છે કે ભલેન હોય, મારે તમે હમા બેઠા છો, મારે તમારા સિવાય કાંઈ નથી જોતું. જે હારી સ્થિતિ કહેવાતી હોય મારે એ નથી જોતી. મને તો જન્મ જન્મ તમારા શરણમાં રાખો, આ પ્રેમની વાતો છે, આ પ્રેમની વાતો છે. પેલા તો એટલી સદગુરુમાં નિષ્ઠા ને એટલો સદગુરુમાં પ્રેમ હોવો જોઈએ. પ્રેમ વિના બધું લુખા સુખા જ્ઞાનની કાંઈ કિંમત નથી ભાઈ, લોખા જોગા જ્ઞાનની કાંઈ કિંમત નથી. છે પ્રેમ બસ વનકે પ્યારે સબરી કે ઘર જાય, એઠા જૂઠા બોર ઉસીકા ખાવે બોત મગન ભાઈ. ભીલની છોકરી જેનો કોઈ પડછાયો ન લીએ, જંગલમાં રહેનારી વૃદ્ધ અવસ્થા, મોઢામાંથી થૂક ઉડે, નાકમાંથી લીટ પડી જાય, આંખમાં સીપડા બાંધેલા, હાથ ઉપર મેલની સારી જામેલી, અને હિરના એઠા કરેલા બોર, ત્રણ લોકનો નાથ રામ ખાય, અને કેટલા મહિમાથી ખાય. કે બેટા ઓહી ફલ હમ કબહુ ન ખાયે, નહીં વૈકુંઠ હમારે. બેટા આપ સ્વાદ તો મારા સ્વર્ગ વૈકુંઠમાં મેં નથી લીધો. આટલા મહિમાથી ભીલ જાતિની સબરીના બોર નાયે નહોતી બિઝારી, એમને મેલની સારી વળી ગયેલી, મોટા મોઢામાંથી થૂક ઉડે, નાકમાંથી લીટ પડે, અને એના હેઠા કરેલા રામ બર મીંડા ખાવા.
નહીં અભડાણા હોય કેમ થયું હોય સારું? અભડાણા નહીં હોય તે ત્રણ લોકોનો નાથ અભડાતો નથી ને તમને કોને શીખવાડ્યું? તમે વળી એનાથી કેટલીક મોટીમાં આ ત્રણ લોકોનો નાથનો અભડાણો તમને કોને શીખવાડ્યું? હાલો ઈ ગયું ના નહીં અભડાણો હોય કે પછી રામે પ્રાયશ્ચિત કર્યું છે કેમ થયું છે? કેમ થયું છે? હે આ બધા શાસ્ત્રોના દાખલા છે કે આપણા મોઢાના? શેના દાખલા છે? શાસ્ત્રોના છે ને. એઠા કરેલા ખાધા એવા થાવ પાકી. હે તો કરવાનો ખીસડો ખાધો એ નાયા વગરની રાંધતી હતી તોય ભગવાન જઈને ખાઈ આવ્યા. નાયા વગર રાંધતી હતી તોય ખાઈ આવ્યા. હે એક દી સાધુ મહેમાન ગયા ને એને ઠપકો આપ્યો કે તું ભગવાનનો ખીસડો નાયા વગર બનાવસ? કે ભાઈ સાહેબ મને એવી કાંઈ ખબર નહીં, હું તો રોજ ભગવાનનો દાળ એમને સવારમાં ઉઠીને ભગવાનને મોડું ન થાય ખાવામાં, એટલે હું તો વહેલી ઉઠીને મંડું ખીસડો બનાવવા, ને ભગવાન બાળક રૂપે આવીને દોડતા દોડતા આવીને કર્મનો ખીસડો રોજ ખાઈ જતા હતા. એક દી આ સાધુએ કીધું કે એમનો હોય નાઈન બનાવવો જોઈએ. કે ભાઈ સાહેબ મને કોઈ એવું સંતે આદેશ કર્યો નહોતો, મને ખબર નહોતી, હવે નાઈન બનાવે. બીજી દી નાઈન બનાવવા ગઈ તો થઈ ગયું મોડું. ભગવાન બાળક રૂપે દોડતા દોડતા આવ્યા પણ ખીસડો ખાતા હતા ત્યાં આમ જગન્નાથનું મંદિર ખુલ્યું, હવે ન્યાય પાછું જવું. માન માન ખાધા ને મોઢું ધોવાનો વેતનો રહ્યો, જ્યાં ન્યાય મંદિર ખોલ્યું તો ભગવાનની મૂર્તિ નાઈ સોખા સોટેલા. એટલે પૂજારીએ પૂછ્યું કે પ્રભુ આજ કેમ મોઠું હેઠવાડવાળું છે? કે ભાઈ કર્માએ આજ વખ સાધુ ભરાઈ ગયો હતી કે નાઈન રાઈંધ, હવે નાઈન રાઈંધ એમાં મારે ફૂંક મારીને ખાવું પડ્યું અને સોખા સોઈટા રહ્યા મોઢે, હવે શું કરું, ઉતાવળ થઈ. એ સાધુને ખબર પડી, કર્માનમાં પગમાં પડી ગયો કે માફ કરજે ભાઈ મને આવી ખબર નહોતી, તો તારે તું જેમ રાંધતી હોય એમ જ રાંધજે, અટાણે જગન્નાથના મંદિરમાં કર્માનો ખીસડાનો ભોગ પહેલાં ધરાય છે, અટાણે ખીસડાનો ભોગ પહેલાં ધરાય છે. નાયા વગર રાંધતી તેનો ખીસડાનો ભોગ અટાણે કાયમ ચાલુ રહ્યો, નાયેલાનો હજી ક્યાંય નો રહ્યો ઇતિહાસના પાના ઉપર. રહ્યો પ્રેમની કિંમત છે ભલામણા. શેની કિંમત છે? પ્રેમની કિંમત છે. પ્રેમ વશ બનકે પ્યારે સવરી કે ઘર જાય, એઠા જૂઠા બોર ઓશિકા ખાવે બોત મગન વઈ. એટલા બધા મસ્તીથી ભગવાન ખાવા લાગ્યા, હગા ભાઈ લક્ષ્મણજીની ઇમેજ ન આલી. લક્ષ્મણજીને ભગવાને કીધું કે એ ભાઈ આનો સ્વાદ તો તું જો, મેં સ્વર્ગ વૈકુંઠમાં ન ચાખ્યો. લક્ષ્મણજી વિચારે કે હવે આને મોઢામાંથી થૂક ઉડે, નાકમાંથી લીટ પડી જાય, આંખમાં સીપડા જામેલા, ને એનું હેઠું ભાઈને ગળે ઉતરે, મને છે ગળે ઉતરે. લક્ષ્મણની હિંમત નો આલી, એણે ના પાડી દીધી. પ્રભુ હમણાં મને આમ જરા ગુદરાન ઠહકા જેવું થઈ ગયું. કહેવાનો ભાવાર્થ એ છે કે હૃદયના પ્રેમને સદગુરુ પરમાત્મા સિવાય બીજો ન જાણી શકે. હૃદયના પ્રેમને એક ગુરુ જાણે, જે સુખના સાગર અંતર ઉજાગર, જે આપણા પ્રેમ નેમની પારખ કરે. ગુરુ શબ્દે કોઈ સન્મુખ હાલે તો અવિગતની ગત અંતરમાં ધરે. હે આવા વસન વિવેકી સાધ સલુણા, જેને દેખીને તો આપણા નેણા ઠરે. જે આપણા પ્રેમ નેમની પારખ કરે છે, આપણા હૃદયના પ્રેમને જે જાણે છે, હૃદયના પ્રેમને જાણે છે. પ્રેમ હોય ન્યા મહાપુરુષ ગમે એ સ્વીકારી લે છે. મેં જોયું વેરાવળમાં આવડો અર્જણ દાદાને દૂધ દે ને ફૂકું મારીને દે, મને એમ થાય કે આવડો આ ખારવાળો ફૂક દૂધમાં ફૂકું મારે આવડો. મેં કીધું માછલાને કઈ દામણ કરી જાય તારું, ભૂખું મારીને ઠારે, એટલે એને એમ કે હું ઠારી જ દઉં, પણ એની ખબર નહીં કે હું તમે કોક ફૂંક મારેલો હોય પી જોઈજો, એમ નહીં સેટિંગ આવે બાપુ. દાદા પી જતા હતા, દાદા પી જતા હતા. ઈ વાત છે, ઈ વાત છે, ઈ વાત છે.
એઠા જૂઠા બોર ઉસી કા ખાવે બહોત મગન ભાઈ, પ્રેમ વસે પ્રીતમ પ્યારા કર્મ કો પાવે નહીં, પ્રપંસી કૌરવના ઘરના મેવાને ત્યાગી દઈ. કૌરવને અહીંયા સપન ભોગ દુર્યોધનને અહીંયા તૈયાર હતા. ભગવાન કૌરવ પાંડવોની વૃષ્ટિ કરવાને માટે ગયા. ઘણો દુર્યોધનને સમજાવ્યો. બપોરનો સમય થઈ ગયો, ખાવાના વિવિધ પ્રકારની વાનગીઓ એણે તૈયાર કરાવી હતી. કૃષ્ણ આવ્યા હતા એટલે ના પાડી દીધી કે તું સિદ્ધાંતને સમજતો નથી એટલે તારું અન્ન મને ન ખપે. સિદ્ધાંતને સમજતો નથી તારું અન્ન મને ન ખપે. નીતિ ધર્મ ન હોય ઇતિહાસ એમ બોલે છે કે એનો પ્રસાદ ઈશ્વર ન ગ્રહણ કરે. તમારામાં નીતિ ધર્મ ન હોય, નીતિ ન હોય, જીવનની અંદર નેકટેક ન હોય અને કદાચ સપન ભોગ ધરશો ને તો એને હામુંય નહીં જોવે. આ સિદ્ધાંત શાસ્ત્રોનો છે. શાસ્ત્રો એમ કે છે કે ના પાડી દીધી તો તે દી ના પાડી દીધી તટાણે ખાય. હે, જેના તેના ગળા લઈને હરામના ભેળા કરીને પછી મોટો ભગવાનને થાળ ધરાવે એટલે હું એ નથી સમજતો. વાલો મારો અંતર્યામી કોઈનો છેતરો નો છેતરાય. પિંગલ કે જેણે પાખંડ પૂજા એ નક્કી નરકે જાય. એલા 5 વર્ષનું છોકરું છેતરાતું નથી, 3 લોકનો નાથ છેતરાય. સિદ્ધાંત છે કે નીતિ ધર્મ વિના એ કોઈનો પ્રસાદ ગ્રહણ કરતો નથી. પ્રસાદને ગ્રહણ એને કરાવવો હોય, એને ભોગ ધરાવવો હોય, એને રાજી કરવો હોય તો પેલા સિદ્ધાંતને સમજો, નીતિ ધર્મને સમજો. તો વિદુર નીતિ ધર્મને સમજતા હતા તો ન્યા સપન ભોગ નહોતા, ખાલી ભાજી હતી. ન્યા સપન ભોગ નહોતા, ખાલી ભાજી હતી તો ભાજી ખાવા ગયા. પ્રેમ હતો, નીતિ હતી, ધર્મ ભાવના હતી તો ભાજી ખાઈ આવ્યા ને રાજી થઈ ગયા ને વિદુર ને રાજી કરી દીધો. હે, વિદુર ને રાજી કરી દીધા ને વિદુર રાજી થઈને કેવા માંડ્યા ભગવાનને, એક પ્રભુ તમે મારે દ્વારે પધાર્યા ને તમારા દર્શનથી જે મને આનંદ થયો એ મારે તમને શું કામ કહેવું જોઈએ, કારણ કે તમે જીવ માત્રના આત્મા છો એટલે મને જે આનંદ આવ્યો એ તમને ખબર જ હોય. મારે તમને શું કામ કહેવું જોઈએ, પણ તમે મારા ઉપર ખૂબ મારા નાથ દયા કરી કે દાસને એક બાફેલી ભાજી ખાઈને દાસને ન્યાલ કરી દીધો. તમારા હું ક્યાં મુખે વખાણ કરું ને ક્યાં ગુણ ગાઉં. ભાજી ખાઈને દાસને ન્યાલ કરી દીધો તો વિચારો. આમાં કોઈ કોઈ પોતાના જીવનમાં તપાસ કરે, એક સાની રકાબી એ સદગુરુને નથી પાય તોય ગુરુ એ ન્યાલ કરી દીધા. એક કદાચ પવાણી હોય, નોય પવાણી હોય, એવો યોગ નોય બન્યો હોય. હે, એક સાની રકાવી કદાચ સદગુરુને નો પાય થઈ ગયા હોય તો ન્યાલ કરી દીધા ને. જેની કિંમત નો અકાય એ નામ આપ્યું કે ન આપ્યું, શેનાથી આપ્યું કે તમારા હૃદયનો પ્રેમ જોઈને આપ્યું. હું કામ આપ્યું, તમારા હૃદયનો પ્રેમ જોઈને આપ્યું કે આપ વસ્તુને નલે નહીં જવા દે, એળે નહીં જવા દે, નાનું કલ્યાણ થાય એમ છે એવો ભાવ જોયો. એટલે જેની કિંમત નો અકાય મહામૂલ્યવાન વસ્તુ ન મૂલ્ય આપી દીધી કે ન આપી દીધી. એટલે ઉગારામ દાદા વારે વારે કહેતા કેલા તમે કદાચ સેવા રૂપિયો રોડો ધરો તોય ભલે, ન ધરો તોય ભલે, પણ તમને ધર્મ ઓળખાયો નહીં, ઓવાળી નાખતા નહીં. હું તમને એમ નથી કહેતો કે તમે અમારે અહીંયા આવો એટલે તમારે 5-10 રૂપિયા અમારે ચરણે ધરવા જ જોઈએ એવું કાંઈ નથી. નો તમારી શક્તિ હોય તો 2 હાથ ને 3 માથું નમાવી દો. ગુરુ ક્યાં કહે છે કે આટલી સેવા કરો છો. તમારા હૃદયનો પ્રેમ જોઈએ છે, ભાવ જોઈએ. સંતો ભાવના ભૂખ્યા છે, ભાવની કિંમત છે, પ્રેમની કિંમત છે. નો પુગાણ હોય તો 2 હાથ ને 3 માથું નથી, એ નમાવી દેવાનું. એવું કઈ થોડું છે કે 10 રૂપિયા હાથમાં હોય તો સદગુરુને પગે લગાય એવું નથી ને. એવું કોઈ મનમાં એવો વિચારય ન રાખવો, કોઈએ એવો કોઈએ મનમાં વિચારય ન રાખવો કે આપણે 5 રૂપિયા ગુરુ ચરણે ધરવા જોઈએ. ધરો તો એનું ફળ કુદરત દેહે એવું નથી, પણ ધરવા જ જોઈએ એવો સિદ્ધાંત નથી. સિદ્ધાંત છે તમારા હૃદયના પ્રેમનો ભાવ, અને પ્રેમની પહેલી કિંમત છે. એ ભાવ પ્રેમ ન હોય ને કદાચ 5000 ધરો ને તોય નકામાનો હોય, 1 લાખ ધરો તોય નકામા.
અને ભાવ હોય તો એક રૂપિયો ધરો તોય ઘણી વાત છે વાલા, ભાવ હોય તો એક રૂપિયો ઘણો છે, કિંમત ભાવની છે. મેળો ભાવનો છે, આપણે મળ્યા છે પ્રેમના નાતે મળ્યા છે, ગુરુ ભક્તિના નાતે મળ્યા છે, કાંઈ વ્યવહારિક રીતે તો મળ્યા નથી ભાઈ, એ વ્યવહારિક રીતે મળ્યા છે કે નારે ભાઈ ભક્તિ ભાવે મળ્યા છે. તો વિદુરની ભાજી અનન્ય પ્રેમથી આરોગી, કારણ કે વિદુરનો એવો પ્રેમ હતો. પ્રપંસી કૌરવના ઘરના મેવાને ત્યાગી દઈ તાંદળજાની ભાજી ખાવા વિદુર ઘેરે દોડી જઈ. વિદુરને ઘેરે જઈને બાફેલી ભાજી ખાઈ લીધી. એવો પ્રેમ હતો તો ગર્ભ કાઢીને સાયલ ખવારી વિદુર પત્નીએ તો બીજી વાર સાયલ ખાઈ લીધી. ગર્ભ મૂકીને સાયલ ખાઈ લીધી. લે હવે પ્રેમ, બધા પુરાવા જ છે ને. એવો શુદ્ધ પ્રેમ જો ઉદ્ભવે તો એક શંભુજળે પ્રસન્ન થઈ, શુદ્ધ પ્રેમ જો ઉદ્ભવે તો એક અશ્વની પાણી ચડાવો તોય રાજી થઈ જાય. વસ્તુની કિંમત નથી, હૃદયના પ્રેમની કિંમત છે. અને પ્રેમ છે એ પરમાત્માને વશ કરવાનું ઉત્તમમાં ઉત્તમ સાધન છે. પ્રેમ હોય ત્યાં એને બંધાઈ જવું પડે, પ્રેમી ભક્તના કબજામાં એને રહેવું પડે. આખું વિશ્વ ઈશ્વરના કબજામાં છે એ તો બધાને ખબર પડે કે ન પડે. આખું વિશ્વ જીવ પ્રાણી માત્ર ઈશ્વરના કબજામાં છે, અને ઈશ્વર રાખે એમ રહેવું પડે કે નહીં. ગમે એવો વાયડો માણા હોય ગુજરી જાય એટલે વાહે હું લખવું પડે કે ઈશ્વર ઈશા બળવાન, કે વાયડા નિશા બળવાન નહીં. નકર વાયડા હોય તો આપણે ઈશ્વર પર નો દાવો કરીએ કે મારી આટલી વાયડાઈ છે, આખું ગામ બેસે ને તું કેમ જમને મોકલ કહેવાય. કઈ ગમે એવી હસ્તી હોય અહીંયા છેલ્લે એ લખવું પડે કે ઈશ્વર ઈશા બળવાન. જીવ માત્ર ઈશ્વરને વશ, જેણે પ્રેમથી એની ભક્તિ કરી અને ઈશ્વર વશ, બરાબર ને, જેણે પ્રેમથી એની ભક્તિ કરી અને ઈશ્વર વશ થયો. અને થયો ને, કીધું એ કામ કર્યું કે ન કર્યું, હે, ઈશ્વરે એને વશ થયો. ભગત મોટા કે ભગવાન મોટા? ભગવાન કેમ આખું જગત કરે ને એની ઈચ્છા પ્રમાણે બધું હાલે, ને ભગતે એવી કમાઈ કરી ને એવી ભક્તિ કરી કે એ કેમ ભગવાન કરે. લે હવે, લે હવે વાલો મારો પ્રેમને વશ થાય છે રાજી, આમાં શું કરે પંડિતને. પ્રેમ તણે કાસે તાતણીએ આવીને બંધાય, વાલો ભક્તોને વશ થાય. ભક્તને વશ થઈ જાય એ કેમ કરે? એકનાથ મહારાજની રસોઈ રાંધી, અતિથિઓના સત્કાર કર્યા, પાણીના કુંડ ભર્યા, આખો વ્યવસાય એકનાથ મહારાજનો ત્રણ લોકના નાથે બધું સંભાળી લીધો, ને બધું કામ એનું એકનાથનું. શ્રીખંડિયા રૂપે ભગવાન આવી અને વૈંતરું કરી ગયા, દાસત્વ પણ સ્વીકારી ગયા. અરે એકનાથનું એકનું નહીં, જેટલા સંતો થયા ને એના કામ કુદરતે યા એક યા બીજા રૂપે કર્યા જ છે, કરી રહ્યો છે અને ભવિષ્યમાં કરશે. એક રમ કોઈ દી અટકતો જ નથી, પણ એ આંખ હોય ને એને દેખાય, એ આંખ હોય ને એને દેખાય. આ ક્રમ અટકતો જ નથી, કાયમને માટે ચાલુ છે. તો એના શુદ્ધ હૃદયના ભાવથી ભક્તિ કરે તો જીવનમાં આવડો લાભ પ્રાપ્ત થાય છે. પ્રેમ હાસો જોઈ, પ્રેમ હાચો જોઈ, નિષ્ઠા પાકી જોઈ. બાકી તો આપણે તો ઉપરના ઓલા બધા સ્ટન્ટ હોય એને ભાવમાં પ્રેમમાં ખપાવી દઈશી, તો બધા સ્ટન્ટો છે. ભાવ પ્રેમ છે તો એ ગમે સમય ગમે એવા સમયની અંદર એના જીવનમાં કોઈ ફેર નથી પડતો. એક જ ભાવમાં ને એક જ નિષ્ઠામાં જીવનને બાપા વ્યતીત કરતા હોય છે. શુદ્ધ પ્રેમ જો ઉદ્ભવે તો એક શંભુજળે પ્રસન્ન થઈ, રહે આઠે પોર ઋષિ પર બહુત મહેરબાની કરી. આઠે પોર એના ઉપર મહેરબાની કરીને રહે છે, ને પળપળવાર ભક્તનું એ ધ્યાન રાખે છે. પળપળવાર
ભક્તનું ભગવાન ધ્યાન રાખે છે. નરસિંહ મહેતાએ ગાયું એ હાવ સાચું છે કે સંત ચાલે એની આગે આલું, સંત સુવે તો હું જાગું, ઘડીવાર નહીં મારા સંતથી અળગો એના કષ્ટ બધાય કાપું. એ બેઠો બેઠો ગાય તો હું ઊભો ઊભો સાંભળું, ઊભો ઊભો ગાય તો હું નાચું, આઠે આઠે પોર મારા હૃદયમાં રાખો એમ ભણે નરસૈયો પદ હાચું. આ બધી જે મહાપુરુષોની અનુભવ વાણી છે તે સોલવાલ ને એક રતી સત્ય છે, એમાં એક શબ્દ ખોટો નહીં, ખોટો નહીં. પ્રેમ કે પાલક તુમ હો, પ્રેમ વિના પાવે નહીં, પ્રેમ અક્ષર શબ્દ બ્રહ્મ લાભો લગન લગા રહી. પ્રેમ કે પાલક તુમ હો, પ્રેમ વિના પાવે નહીં, પ્રેમ વિના અન્ય કોઈ સાધનથી તમે એને સફળ કરી શકો નહીં. કોઈ ગમે એટલી ક્રિયા ક્રિયામણ, કદાચ અષ્ટાંગ યોગની પદ્ધતિસર બધી સિદ્ધિઓ શીખી જાઓ તો એને વશ કરવો મુશ્કેલ છે નહીં, નથી. કોઈ સિદ્ધિઓથી એ મળી જાય ને આપણે વશ થઈ જાય એવું નથી, એવું નથી. યોગ કળામાં ઈશ્વર નથી બેઠો, નથી બેઠો સિદ્ધિઓની માય. સિદ્ધિ મળે તો ઉલટો ભાગે અને ગર્વ વધે ઘણો ત્યાંય. બાપુ ભૂલે સર્વરે વાહોલ્યો, વ્યર્થ વાતો બીજી બધી વાતો ભૂલી અને એક પ્રેમનો દોર એના નામમાં જો કોઈ બાંધી જાણે, બધી વાતો ભૂલીને એક પ્રેમનો દોર એના નામમાં જો કોઈ બાંધી જાણે તો એ પ્રેમને વશ થઈ જાય છે. બાકી ગમે એટલું માહિતી જ્ઞાન તમે ભેળું કરો પણ હૃદયમાં ભાવ કે પ્રેમ ન હોય તો એ જ્ઞાન લુખું સૂકું કહેવાય છે, લુખું સૂકું કહેવાય છે. હે, કિંમત તો હૃદયના ભાવની અને પ્રેમની છે. ઉદ્ધવજી એટલા જ્ઞાની ભક્ત હતા. ઉદ્ધવજી એટલે પ્રખર જ્ઞાની, પ્રખર જ્ઞાની. ભગવાન કૃષ્ણએ એકવાર અંતરદ્રષ્ટિથી જોયું કે ઉદ્ધવજીની અંદર, ઉદ્ધવજીને જેટલું જ્ઞાન મારા સ્વરૂપનું છે એટલો મારા સ્વરૂપમાં પ્રેમ નથી. પ્રેમ વિના થોડા સમયની અંદર આ જ્ઞાન ઉડવાણ ખડ જેવું થઈ જાય. જે બોધ સંતો કરતા હોય એ જ પદ્ધતિસર કોઈ બીજી વ્યક્તિ કથી શકતી હોય, જેને થેરિકલ જ્ઞાન કહેવાય. જેટલા શબ્દો સંતો બોલે એ જ પદ્ધતિથી, એ જ રીતથી, કોપીએ કોપી કદાચ જે સંત ઉપદેશ આપે એ રીતે બીજા પણ આપતા હોય પણ સંતના ઉપદેશની જે અસર થાય એ અન્યની ન થાય. કારણ કે એ શબ્દની આરે હૃદયનો ભાવ નથી, પ્રેમ નથી. ગુરુ ભક્તિનો જે ભાવ જોઈ એ ભાવ નથી, પ્રેમ નથી, નિષ્ઠા નથી. ગુરુ વચનને એટલી પ્રતીતિ નથી એટલે એની જે અસર થવી જોઈએ અસર થાય ને એનું પરિણામ જે આવવું જોઈએ આવતું નથી, આવતું નથી. એટલે ઉદ્ધવજીને જોતા ભગવાનને એમ થયું કે આ જ્ઞાન થોડા સમયની અંદર આનું ઉડવાણ ખડ જેવું થઈ જાય. જેમ રસ નીકળી જાય ને સોતા ખાલી હોય પણ ચાવો તો એ સોતામાં પછી કેટલોક સ્વાદ આવે. હે, જે રસ એ તો રસ જ અને સોતા એ છોતા. એમ જે પ્રેમના રસ સહિતના જે શબ્દ છે ભાવવાહી એ વાત જુદી અને કથવાને ખાતર કથે કોઈ આખ્યાનો વ્યાખ્યાનો દાખલા દ્રષ્ટાંતો બીજું ત્રીજું પણ એની આરે જે ગુરુ ભક્તિનો ભાવ પ્રેમ જોઈ એ નો હોય તો પોતાને આનંદ નો આવે ને સાંભળનારને નો આવે. બેમાંથી એકને નો આવે એ રાત કાઢવા જેવું થાય. એ બધું રાત કાઢવા જેવું થાય. એ પછી કેના જેવું કે કાસાર્ય નિશાળમાં છોકરાને પાઠ ભણાવતા હતા પણ પાઠ ઘણી વાર હાલી ગયેલો એટલે સાહેબને બહુ પાઠ કહેવામાં રસ નહીં ને છોકરાઓએ ઘણી વાર સાંભળી લીધો એટલે એને બહુ
રસ નહીં સાહેબ, સુસ્તપણે પાઠ કહેતો હતો અને છોકરાએ નિંદર કરતા કરતા સાંભળતા હતા, નિંદર કરતા કરતા સાંભળતા હતા. ઘણા એને જોલું આવી ગયું ને બંગાહું ખા, હરી બાપા હરી. એવું થઈ ગયેલું, છોકરા જોલે ચડી ગયેલા અને સાહેબ જોલે ચડી ગયેલું. એમાં જ્યાં સ્કૂલ હાલતી હોય ત્યાં અધિકારીઓ ઉપરથી કેવાક છોકરાને ભણાવે છે, નિરીક્ષણ કરવાને માટે નિરીક્ષક સાહેબ આવ્યા. એટલે એના પગના પગરવનો અવાજ થયો ને એટલે શિક્ષકને ખ્યાલ આવી ગયો અને જોયું તા તો નિરીક્ષક સાહેબ, છોકરાઓ નિરીક્ષક સાહેબ આવ્યા, ઊભા થાઓ માન આપો. એટલે બધા છોકરાઓ ઊભા થઈ ગયા, માન આપ્યું, બસ હવે બેસી જાઓ, બેસી ગયા. નિરીક્ષક સાહેબ પણ ખુશ થઈ ગયા કે તમારી તો કોઈ સ્કૂલ કેટલી નિશાળની અંદર શાંતિ હતી, એક ટાંસણી પડે તો અવાજ આવે એટલી નિરવ શાંતિમાં તમારો પાઠ હાલતો હતો, પણ નિરવ શાંતિ હોય ને જોલે ચડી ગયા હતા. શિસ્તની શાંતિ નહોતી, આ તો અરુસીની હતી. બહુ સારું બહુ સારું, મને બહુ ગમ્યું સાહેબ કે તમારે નિરીક્ષણ કરવાનું છે અને જે પ્રશ્નો પૂછવા છે તો તમારો જે સાલુ પાઠ હતો એમાંથી જ પૂછી લઉં. પાઠ સાહેબ કહેતા હતા શિવ ધનુષ્ય કોણે તોડ્યું, એ પાઠ હાલતો હતો. એટલે નિરીક્ષક સાહેબે એમાંથી જ પ્રશ્ન પૂછ્યો, છોકરાઓ જે તમારો પાઠ હાલતો હતો એમાંથી હું પ્રશ્ન પૂછું છું, શિવ ધનુષ્ય કોઈને તોડ્યું? એક તોફાનીમાં તોફાની છોકરો ઉભો થયો, સાહેબ મારું નામ નહીં લેતા હો, ગમે તોડફાડ થાય તો આપણું જ નામ આવે, મહેનત તોડ્યું. એટલે સાહેબે એના શિક્ષક સામે સાંકેતિક દ્રષ્ટિથી જોયું કે હું શું પ્રશ્ન પૂછું છું ને તમારો વિદ્યાર્થી શું જવાબ. સાહેબ સામે જોયું ત્યાં સાહેબ હોટી લઈને ઊભા થઈ ગયા કે સાહેબ જેટલા બારી બાયણા તોડ્યા ની નાલાયક જ તોડ્યા છે, સાલે એને જ તોડ્યું હોય, બીજું તોડનાર કોઈ નહીં. નિરીક્ષક સાહેબ મૂંઝાણા કે હવે આ કોને કહેવા જવું. એટલે જઈને એના આચાર્યને મળ્યા કે તમારા અંડરમાં આવી સ્કૂલ આલે છે, ચાલુ પાઠ હતો એમાંથી મેં પ્રશ્ન પૂછ્યો શિવ ધનુષ્ય તું કોને તોડ્યું? તો એક તોફાની છોકરો ઊભો થઈને કે મેં નથી તોડ્યું, જઈ તોડફોડવાની વાત આવે તો મારું નામ જ લે છે. એટલે મેં સાહેબને સામે જોયું કે આ તમારો વિદ્યાર્થી હું જવાબ આવે, તો સાહેબ હોટી લઈને ઊભા થઈ ગયા કે બસ બારી બાયણા એણે જ તોડ્યા છે, એ નાલાયક જ બધી તોડફાડ કરે છે ને એણે જ તોડ્યું હોય. તો આચાર્ય સાહેબ કે બાપુ જેણે તોડ્યું એણે, જો હમું થઈ શકતું હોય તો હું જરાક ચિઠ્ઠી લખીને પૈસા મંજૂર કરાવી દઈ. લાંબી બહુ ન કરાય સાહેબ, આમાં હવે બોલો કે હવે આ કેને કહેવા જવું, આ કેને કહેવા જવું. એટલે શાળાના અધ્યક્ષ પાસે ગયા કે તમારા અંડરમાં આવું બધું આલે છે, છોકરો આવા જવાબ આપે, શિક્ષક આપે, આચાર્ય આવા જવાબ આપે, એક સરળ પ્રશ્ન કે શિવ ધનુષ્ય કોણે તોડ્યું? આના અધિકારીઓ તો શિક્ષક ને આચાર્ય પણ આવા જવાબ આપે. એટલે અધ્યક્ષ સાહેબ કે સાહેબ બહુ લાંબા પોળું ન કરાય, 15 દીથી આ માન ન્યાય બંધ હતી ને ચાલુ થઈ છે, અને જેણે તોડ્યું એણે આમાં લપ કોણ કરે, કોણ આમાં લપ કરતું હતું? એટલે ભાવપ્રેમ વિના બધું આવું છે, ભાવપ્રેમ વિના બધું આવું છે. મહાપુરુષોની જે ભાવવાહી વાણી છે એ તો સુતેલી ભાવના જગાડે, સંત ભક્ત જન હાચા હૃદય વાણી એની પ્રેમ રસ ઝરતી એના લે છે જગત, વિશ્વાસ આ સુતેલી ભાવના જે જગાડે, સંત ભક્ત જન હાચા જે હૃદય શૂન્યકાર પીડ્યા હોય એ હૃદયની અંદર પણ મહાપુરુષો સંતો ભાવનું પ્રાગટ્ય કરે છે.
સંત મેળા ઓ રહા જેના સાકડા છે વેર, પગન ટકે પપિયલ તણો ન્યા સંત વસાવે. શેર એક કીડીનો પગ જાય એટલી જગ્યા નો હોય ન્યા મહાપુરુષો ભક્તિના નગર વસાવે, ભક્તિના નગર વસાવે. એવા અજડ અબૂદ અજ્ઞાની એવા હૃદયની અંદર ભક્તિભાવ થનગનતો મહાપુરુષોએ આવા ઉપદેશ આપીને કરી દીધો. એટલે ભગવાને જાણ્યું કે ઉદ્ધવજીને મારા સ્વરૂપનું જ્ઞાન છે એટલો પ્રેમ નથી. પણ પ્રેમ છે એ કોઈ જ્ઞાનથી આપી શકાતો નથી. એ બોધ પ્રેમ વાતથી કે પ્રગટ કરી શકાતો નથી, કારણ કે એ તો જે પ્રેમી હૃદયો છે, જિજ્ઞાસુ હૃદયો છે, એનો હથવારો થાય તો કામ થાય, તો કામ થાય. જ્યાં પ્રેમના કુંડ વિરાશે, જ્યાં પ્રેમની સોળી ઉડે, મેં કીધું ને કે એવા જે પ્રેમી મહાપુરુષો સંતો છે એનો હથવારો કરી તો એના સાટણા આપણા પર ઉડે ને. એટલે અમથા સાદા સીધા કહેલા શબ્દો પણ એ આપણા હૃદય પરસી થઈ જાય, એ શબ્દો આપણા હૃદય પરસી થઈ જાય. તો ઉદ્ધવજીને એવા ઠેકાણે મોકલું કે એનો જ્ઞાનનો મદ ગળી જાય અને પ્રેમની દીક્ષા મળી જાય. જ્ઞાનના અભિમાનનો મદ ગળી જાય અને પ્રેમની દીક્ષા મળી જાય એવું કામ કરવું. આ સદગુરુ જે આપણું પળપળવાર ધ્યાન રાખે છે, સારી શિખામણો આપે, આડાવળા થતા હોય તો આપને જરાક ઠપકો આપે, સારા કહેવા જેવા બે શબ્દો કે પણ જીવ માન્ય કરે તો થાય ને ભાઈ, માન્ય કરે તો થાય ને. પણ અજ્ઞાની જીવ પ્રખર પ્રખર મહાપુરુષોની શિખામણને માનતો નથી, નકર શિખામણ માને તો આ તો બધાય સતલોકના સંદેશા છે. આ સંદેશા સતલોકના છે. શિખામણ માને તો ભક્તિ રે કરી લ્યો ભલા ભાવથી કરજો ભલેરા કામ, શિખામણ રૂડી દિલ માનીને રહેજો એલા સંતોના ધામ. હે, માનવા જેવી છે ને આ શિખામણ કે નથી? છે ને. પણ જીવ સમજે તો થાય ને, તો થાય ને. એટલે ભગવાન કૃષ્ણએ ઉદ્ધવજીને બોલાવીને કીધું, ઉદ્ધવજી તમારે એક કામ કરવાનું છે. કે શું? કે મારી પ્રેમી ભક્ત ગોપીઓ મારા સ્વરૂપના વિરહમાં, મારા દર્શનના વિયોગે રાત દી તડફડે છે, એને એ ખ્યાલ નથી કે હું અહીં મથુરામાં સૌન ગોકુળમાં નથી, મારું તો સ્વરૂપ સર્વવ્યાપી છે. જે મારા સ્વરૂપનો તમે અનુભવ કર્યો છે એ ગુપ્ત જ્ઞાનનો સંદેશો ગોપીઓને આપો અને એને શાંત પાડો, એને સમજાવો કે હું અહીં મથુરામાં સૌન ગોકુળમાં નથી એવું નથી, હું તો અણુ એ અણુમાં, પરમાણુ એ પરમાણુમાં વસીને રહ્યો છું. એની વિરહ વેદનાને જરા શાંત કરો અને આ મારો સંદેશો એને આપ્યાવો, એટલું કામ તમે કરો. વાત સાંભળતા પેલા તો ઉદ્ધવજીને એમ થયું ભગવાને આ મને ઠીક કીધું, કારણ કે ઘણી વખત ગોપીઓની વાત કરતા કરતા ભગવાન જાણે એનામાં ખોવાઈ જતા હોય એવું મેં ઘણી વાર જોયું છે. ગોપીઓની વાત કરતા કરતા ભગવાન જાણે દેહભાન ભૂલી જતા હોય એવી મેં ઘણી વાર ભગવાનની સ્થિતિ જોઈ છે. તો એ કેવી ગોપીઓ હોય છે, કેવો એનો પ્રેમ હોય છે મને જાણવા મળશે. ભગવાને આ કામ મને ઠીક કીધું, કારણ કે પ્રેમીની વાત કરતા ભગવાન પણ બે ઘડી એ પ્રેમના તરજલામાં સ્થિર થઈ જાય છે. ભગવાન રામચંદ્રજીને જ્યારે રાજગાદી આપવાની થઈ, 14 વર્ષ વનવાસ ભોગવીને આવ્યા, રાજગાદીએ બિહારવાના થયા, વશિષ્ઠ ગુરુ આવ્યા, બધી વિધિ ચાલતી હતી, એમાં વશિષ્ઠ મહારાજ એને પૂછતા હતા, તમે 14 વર્ષ સુધી વનમાં ગયા એમાં કોનું કોનું મળવું થયું અને એમાં અતિ પ્રેમી કોઈ મળ્યું હતું? એટલે એક પછી એક યાદી કરતા 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 જ્યાં સબરીની વાત આવી, હા સબરી એમ કહેતા રામ પૃથ્વી ઉપર ઢળી પડ્યા.
મને એક એવો પ્રેમી ભક્ત સબરી મળ્યો હતો, એનું નામ લેતા રામ પૃથ્વી ઉપર ઢળી પડ્યા. ભક્તના પ્રેમમાં ભગવાન એમ ખોવાઈ જાય છે. ભક્ત ભગવાનમાં ખોવાય એવું નથી, ભગવાન પણ પ્રેમ હોય તો ભક્તમાં ખોવાય છે. અરસપરસ છે. ગીતાજીમાં સોખું લખ્યું છે ભગવાન કૃષ્ણએ કે જેટલા ભાવથી ભક્ત મને ભજે એટલા ભાવથી હું એને ભજું છું. જેટલા ભાવથી ભક્ત મને ભજે એટલા ભાવથી હું એને ભજું છું. ગીતાજીનો સંદેશ. એટલે ઉદ્ધવજી રાજી થયા કે ભગવાને આ મને ઠીક સીંધ્યું છે. અને ભગવાનની સદગુરુની આપણા માટે જે આજ્ઞા હોય ને હારી જ હોય હો ભાઈ, એટલી વાત તો યાદ રાખવી. આ બધા આખ્યાનો સાંભળીને એમાંથી એ સાર લેવાનો છે કે ભગવાન નામ સદગુરુ આપને જે આજ્ઞા કરતા હોય આપણા માટે સારી જ હોય, માન્ય કર લેવી જોઈએ. કારણ કે ખોટો રસ્તો દેખાડે એ સંત નહીં, એ ગુરુ નહીં. સદગુરુ હંમેશા હારો અને આપણા કલ્યાણનો જ રસ્તો અને કલ્યાણનું કામ જ સદગુરુ ચિંધે છે. કહા ઘનશ્યામ ને ઉદ્ધો કો જરા વૃંદાવન જાના વહાં કી ગોપીઓ કો કુશ જ્ઞાન કા તત્વ બતલાના બિરહ કી વેદના મે ઓ બેચેન રહેતી હૈ બિરહ કી વેદના મે ઓ સદા બેચેન રહેતી હૈ તડપતી આહ ભરતી સદા રો રો કે કહેતી હૈ તડપતી આહ ભરતી સદા રો રો કે કહેતી હૈ જે ઓહી મેરે શ્યામ હૈ ઓહી મેરે શ્યામ હૈ ઓહી મેરે શ્યામ હૈ ઓહી મેરે શ્યામ હૈ નેના મતવાલી હૈ બાલ ગુગર વાલી હૈ બોલે પ્યારે પ્યારે નામ બનવારી રે ઓહી મેરે શ્યામ હૈ 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 ઓહી મેરે શ્યામ હૈ. જે પ્રેમના પ્રદેશમાં નથી રહેતા એ ગોપા, જે પ્રેમના પ્રદેશમાં રહે એ ગોપી. ગો નામ ઇન્દ્રિયોથી સદગુરુ પરમાત્મા સ્વરૂપનું જે પાન કર્યા કરે અનન્ય પ્રેમથી, એ પ્રેમનો પ્રદેશ છે. ભગવાન કૃષ્ણએ જે લીલા કરી એ વૃંદાવનની ભૂમિકા ગોકુળ મથુરા પાસે તો બરાબર, એ તો એક અવતાર ધરણ ધારણ કરીને લીલા કરી એને આપણે વૃંદાવન કહીએ છીએ. પણ હવે આપણે અહીં જૈનમાં જામનગરમાં વૃંદાવનમાં ક્યાં જવું? કારણ કે અહીંયા બ્રાસ પાટનો ધંધો નહીં, ત્યાં આપણે શું કરવું? વૃંદાવનમાં જઈને ભૂખે મરવું? હે, પણ તમે જ્યાં રહ્યો ત્યાં વૃંદાવન. અનન્ય પ્રેમ જો તમને સદગુરુમાં ગુરુ વચનમાં હોય તો તમે જ્યાં રહ્યો ત્યાં તમારા માટે વૃંદાવનની ભૂમિકા. પ્રેમનો પ્રદેશ એને સંતો વૃંદાવનની ભૂમિકા કહે છે. એ ભૂમિકામાં ગોપીજનો એટલે ભક્તજનો કાયમને માટે એમાં જ એના પ્રેમમાં જ જીવન વ્યતીત કરે છે. ખાતા પીતા ઓઢતા પહેરતા કામ ધંધા ઉદ્યમ વ્યવહાર કરતા
પ્રેમનો દોર જેણે સદગુરુમાં બાંધ્યો છે, પ્રેમનો દોર જેણે ગુરુમાં બાંધ્યો છે, આ ગોપીજનો ભક્તજનો છે. કહા ઘનશ્યામ ને ઉદ્ધો કો જરા વૃંદાવન જાના, વહાં કી ગોપીઓ કો કુશ જ્ઞાન કા તત્વ બતલાના, એ ગોપીજનોને મારું જે અખંડ ને અવિશળ સ્વરૂપ છે એનું જ્ઞાન આપો, એની સમજણ આપો. વહાં કી ગોપીઓ કો કુશ જ્ઞાન કા તત્વ બતલાના, બિરહ કી વેદના મેં ઓ બેચેન રહેતી હૈ મારા સ્વરૂપના દર્શનના વિયોગે, કાયમને માટે બેચેની જેવી રહે છે અને તડપતી આ ભરતી રોઈ રોઈને સદાને માટે એક જ નામનો ઉચ્ચાર કરી રહી છે, ઓહી મેરે શ્યામ હે, ઓહી મેરે શ્યામ હે, ઓહી મેરે શ્યામ હે. નેના મતવાલે હે જેની આંખમાંથી કાયમને માટે પ્રેમ નીતરે છે. બાલ ઘુઘરવાલી હે બાલ મુકુંજે ઘુઘરાના ઘમકારથી કાયમને માટે ગાજી રહી છે. નેનામતવાલી હે બાલ ઘુઘરવાલી હે બોલે પ્યારે પ્યારે શું કે ઓહી મેરે શ્યામ હે, ઓહી મેરે શ્યામ હે, ઓહી મેરે શ્યામ હે. એક જ નામનું રટણ કરી રહી છે, એક જ, બીજી અને કાંઈ બાહ્ય જગતની ભાન નથી. એ ગોપીઓને મારા ખરા સ્વરૂપનું ભાન કરાવો. ઉદ્ધવજી કે ભલે પ્રભુ હું જલ્દી જાઉં છું, ગોપીઓને મળું છું અને મને પણ જાણવા મળશે કે જગતમાં રાગીપણાના બંધન તો બહુ મજબૂત છે, પણ અનુરાગીપણાના બંધન પણ આટલા બધા મજબૂત છે અને આટલો બધો પ્રેમ રાખનારી ગોપીઓ, તો એને ભગવાનના હું અખંડ અવિશળ સ્વરૂપનું ભાન નહીં હોય. જઈને હું એને સંદેશો આપીશ એવું જ્ઞાનનું પોટલું બાંધીને ઉદ્ધવજી ઉપડ્યા. જ્ઞાનનું પોટલું બાંધીને ઉપડ્યા. રાગીપણાના બંધન તો આટલા બધા છે, પણ અનુરાગીપણાના બંધન પણ કેટલા મજબૂત છે એ જોઈશ. રાગીપણાના બંધન કેને કહેવાય કે જગતમાં જે આપણો એકબીજાનો સ્વાર્થથી રાગીપણું છે ને, રાગીપણું છે. આપણે અહીંયા અંગત મહેમાન આવતા હોય તો આપણે કેટલી તૈયારી રાખીએ, ઘરનાને કહી દઈને કે બધું ફર્નિચર સાફ કરી નાખજો, આ બધું આમ તેમ પડ્યું કાલે નહીં આલે, કારણ કે આપણા વેવાય આવે ને વેવાય છે બહુ મોટા માણા, ફોરેન રિટર્ન, ફોરેન રિટર્ન. આમ તો પરદેશ વારે વારે જતા હોય ને આવતા હોય ને ફોરેન રિટર્ન કહેતા હોય, મને બહુ ખબર નથી ફોરેન રિટર્ન, પણ હું તો મારી ભાષામાં એમ કહું ફોરેન રિટર્ન એટલે સોરાસીમાંથી આવીને સોરાસીમાં જાય, રિટર્ન. બાકી આ વાત આપણા દેશ એવા પરદેશ એમાં છે, હું ગમે ત્યાં રોટલો હળીને ખાવો છે ને ભલા માણા, ગમે ત્યાં રોટલો રડીને ખાવો છે ને, પણ સંત મળતા હોય ત્યાં રહેવાય, સંતના દર્શન થતા હોય ત્યાં રહેવાય, સંતનું સાનિધ્ય મળતું હોય ત્યાં રહેવાય, ભક્તિભાવ મળતો હોય ત્યાં રહેવાય, ત્યાં મજા છે. ત્યાં કદાચ થોડીક તિતિક્ષા ભોગવવી પડે તો ભોગવી લેવાય, પણ ત્યાં રહેવાય. બાકી તો બધાય મનના મોહ છે અને મનને બધાય ઉપાડા છે. બાકી સંત સમાગમ જેવું દુનિયામાં ક્યાંય નથી. ઘરનાને બધી ભલામણ કરે વેવાય છે ને એના ભેરા એ પ્રમાણના માણસો હોય, હં બધું સાફ કરી નાખજો, વાળી જાળીને સાફ, બધી વસ્તુ વ્યવસ્થિત ગોઠવી દેજો, છોકરાને હવારમાં નવરાવીને સેડા બેડા લોહી નાખજો, વેવાય આવવાના. રસોઈમાં ધ્યાન રાખજો, બે ચાક બનાવજો, મિષ્ટાન બે સંભારા કરજો, અથાણા કાઢજો, પીરસવામાં ધ્યાન રાખજો. અને એની ભેરા એવા એવા માણસો હોય એને આપને ખવાયરું હોય ને તો ક્યારેક કાયમ આવે. હું કાયમ આવે તમે સમજી લેજો. આ રાગીપણાનું બંધન. ભક્તજનો આવતા હોય તો આટલી તૈયારી ખરી, ભગત ને એવું ન હોય અડદની ડાળી હાલે,
આ રાગીપણાના બંધન. તો અનુરાગીપણાનું બંધન ઈશ્વરની અંદર અનન્ય પ્રેમ તે અનુરાગીપણાનું બંધન છે. આ બંધને તો ઈશ્વરને બંધાઈ જવું પડે છે. એ હું જોઈશ એવો વિચાર કરીને ઉદ્ધવજી મથુરાથી ગોકુળ તરફ પ્રયાણ કર્યું છે. ભગવાન કૃષ્ણની દયાથી ઉદ્ધવજી આજે નીકળ્યા છે વૃંદાવનની ભૂમિકા તરફ. હસકર કહા ઉદ્ધો ને, હસકર કહા ઉદ્ધો ને, અભી મે જાતા હું વૃંદાવન, વહાં જાકે દેખું કેસા કઠિન હે અનુરાગ કા બંધન, વહાં જાકે દેખું કેસા કઠિન હે અનુરાગ કા બંધન, કોન સિયો ગોપિયા, કોન સિયો ગોપિયા, જો જ્ઞાન બલ કો કમ બતલાતી હે, નિરર્થક લોક લીલા મે સદા ગુણગાન કરતી હે, નિરર્થક લોક લીલા મે સદા ગુણગાન કરતી હે, કે ઓહી મેરે શ્યામ હે, 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 નેના મતવાલી હે, બાલ ગુગર વાલી હે, બોલે પ્યારે પ્યારે નામ બનવારી રે, નામ બનવારી રે, ઓહી મેરે શ્યામ હે, નામ બનવારી રે, ઓહી મેરે શ્યામ હે, ઓહી મેરે શ્યામ હે, ઓહી મેરે શ્યામ હે, ઓહી મેરે શ્યામ હે, ઓહી મેરે શ્યામ હે. હસકર કહા ઉદ્ધો ને, અભી મેં જાતા હું વૃંદાવન, વહાં જાકે દેખું કેસા કઠિન હે અનુરાગ કા બંધન. કોનસી ઓ ગોપિયા, કે એટલો બધો પ્રેમ છે છતાં એને જ્ઞાન તો ભગવાનના સ્વરૂપનું લાગતું જ નથી. જો જ્ઞાન બલકો કમ બતલાતી હે, તો નિરર્થક લોકલીલા મેં ગુણગાન કરતી હે, તો ખાલી ભગવાનની લોકલીલામાં ગુણગાન કરે છે. ભગવાનના અખંડ અને અવિશળ સ્વરૂપને ગોપીઓ જાણતી લાગતી નથી એવો મનમાં જ્ઞાનનો મત કરતા ઉદ્ધવજી આજે ભગવાનની રજા લઈને મથુરાથી વૃંદાવન તરફનું પ્રયાણ કર્યું છે. પણ જ્યાં પ્રેમના તરજલામાં મહાપુરુષો સંતો આવા ગોપીજનો રહે છે એ તરફ જાતા જેમ જેમ નિકટ જાવ એમ એમ એના પ્રેમના વાતાવરણની અસર આપણા મન ઉપર થવા લાગે છે. એના પ્રેમના વાતાવરણની અસર આપણા મન ઉપર થવા લાગે છે. એમ કહેવાય છે કે કાગભૂષણડીના આશ્રમથી હોળ યોજન શેટો માણસ હોય એ તરફ પ્રયાણ જવાનું કરે તા તરત જ એને મંડે મન ઉપર એની અસર થવા, જ્ઞાન થવા માંડે. એના આશ્રમથી સોળ યોજન છેટો હોય તાય નહીં, મનના ભાવો બદલાઈ જાય, મનના ભાવો બદલાઈ જાય. તમે હિમાલયથી 2-5-8-10 કિલોમીટર છેટાવો ત્યાં જ ઠંડુ વાતાવરણ દેખાવા માંડે,
દેખાવા માંડે ને, હે, એનો તમને અહેસાસ થાય કે હવે કદાચ હિમાલય નજીક આવ્યો હોય. એમ ભજનાનંદી મહાપુરુષો છે એના ચરણે જવાનું પ્રયાણ કરો ને, ત્યાં તમારા મનના ભાવ પલટવા માંડે. એના તરફ જરાક આપણી વૃત્તિ જાય તો આપણા મનના ભાવ પલટવા માંડે. પણ જેટલું રાખવું જોઈએ એટલું સુરતાથી આપણે એમાં ધ્યાન નથી રાખતા ને, એટલે ઠંડક મળતી નથી, એટલે ત્રિવિધિના તાપ બુજાતા નથી, એટલે ઠંડક મળતી નથી. આજે ભગવાનનો આદેશ થયો તો એને લઈને આ ભૂમિકા તરફ ઉદ્ધવજીનું પ્રયાણ થયું છે, જ્યાં પ્રેમી ભક્તો રહે છે. સલા મથુરા સે જબ કુશ દૂર, સલા મથુરા સે જબ કુશ દૂર, વૃંદાવન નિકટ આયા, વહાં કી પ્રેમ નગરી ને અનોખા રંગ દિખલાયા, વહાં કી પ્રેમ નગરી ને અનોખા રંગ દિખલાયા, ઉલજ કર વસ્ત્ર મેં કાંટે લગે, ઉલજ કર વસ્ત્ર મેં કાંટે લગે, ઉધો કો સમજાને તુમારા જ્ઞાન કા પડદા, સિર દેંગે પ્રેમ દીવાને, તુમારા જ્ઞાન કા પડદા, સિર દેંગે પ્રેમ દીવાને, જે ઓહી મેરે શ્યામ હે, ઓહી મેરે શ્યામ હે, ઓહી મેરે શ્યામ હે, ઓહી મેરે શ્યામ હે. મતવાલી હૈ બાલ ગુગર વાલી હૈ, બોલે પ્યારે પ્યારે હૈ, બોલે પ્યારે પ્યારે હૈ, નામ બનવારી રે, નામ બનવારી રે, ઓહી મેરે શ્યામ હૈ, નામ બનવારી રે, ઓહી મેરે શ્યામ હૈ, ઓહી મેરે શ્યામ હૈ, ઓહી મેરે શ્યામ હૈ, ઓહી મેરે શ્યામ હૈ, ઓહી મેરે શ્યામ હૈ. સલા મથુરા સે જબ કુશ દૂર તો વૃંદાવન નિકટ આયા. માણસ બહુ તો ગોકુળમાંથી મથુરામાં જાય, પણ ન્યાથી આગળ હાલીને વૃંદાવનની ભૂમિકામાં જવાને માટે તો ગુરુ કરવા પડે. ગુરુની દયા વગર વૃંદાવનની ભૂમિકાની અંદર હગડ થાય એવું નથી. પ્રેમના ઉદાહરણો અપાય, પ્રેમના દ્રષ્ટાંતો અપાય, દાખલા અપાય, પ્રેમ તો ગુરુની દયાથી પ્રાપ્ત થાય વાલા. એની દયા વિના પ્રેમનો વઘારય ન મળે. વાતો થાય, દાખલા દ્રષ્ટાંતો અપાય, પ્રેમની કથાઓની કથાઓ કઈ નખાય, પણ મળે ને મારા નાથ સદગુરુની દયા હોય ને તો પ્રેમ મળે. સુરતા જગાડે નામને, નામ જગાડે પ્રેમ, પ્રેમ જગાડે પુરુષને, પુરુષ જગાડે બ્રહ્મ. મારી હેલી જાણ કરો ઉન દેશ કી, પ્રેમ પ્રેમ ક્યાં પોકારો, દેખો પ્રેમ કા દેશા, કહા તલબસે દેખ તપાસી, મળી જાય કોઈ ગુરુ શબ્દના ઉપદેશા, શબ્દ ઉપદેશી કોઈ ગુરુ મળે તો એના ધ્યાનથી શુદ્ધ પ્રેમનું પ્રાગટ્ય થાય છે. જે પ્રેમે પરમાત્મા રીજે છે, ગુરુ દયા વિના પ્રેમ મળતો. બાકી પ્રેમલા પ્રેમલીની વાતોની દુનિયામાં ક્યાં પાર છે, હે. નટાણે દ્વાવ આવી ગયો, ફલાણાભાઈને જોગરો, ફલાણાભાઈને જોગરી, પ્રેમ લગ્નમાં જોડાણા. થોડાક દીકડે કારા ખરી આવે, છૂટા થયા, એલા પાણીમાં પાણી ભળી ગયું, બધું જુદું થઈ શકે.
એ પ્રેમ લગ્ન નહીં હોય, મોહ લગ્ન છે. બાકી પાણીમાં પાણી ભળી ગયું એને કોઈ જુદું ન કરી શકે. આ તો કે ઝંડા ઝાંઝર ઘડાયું નગર તારે મારે નહીં પડે. પ્રેમ નથી, એ તો હેતની ગાંઠું છે. પ્રેમ તો હેત ગાંઠ બીન જાન અવસ્થા. ભીતરમાંહી ભાળો તનદ મન જોબન ભસ્મ કરીને એક બ્રહ્મગનને પરજાળો. હેત ગાંઠ વિનાની જે અવસ્થા છે, જ્યાં કોઈ વિકાર નથી, પ્રેમ છે. આજે ભગવાનની ઉદ્ધવજી ઉપર દયા થઈ હતી એટલે ભૂમિકામાં જતા એને કેવો અનુભવ થયો છે. છલા મથુરા છે જબકુશ દૂર, વૃંદાવન નિકટ આયા. વહા કે પ્રેમ નગરીને અનોખા રંગ દિખલાયા. કેવો એને અનુભવ થયો કે ઉલજકર વસ્ત્ર મેં કાંટે લગે ઉધો કો સમજાને, તુમારા જ્ઞાન કા પડદા સિર દેંગે પ્રેમ દીવાને. વનરાવનના ઝાડના કાંટા ઉધવજીના વસ્ત્રોને અડીને વસ્ત્રને ચીરતા કાણે સમજાવતા હોય કે તમારા જ્ઞાનના મદનો પડદો આજે અમારા પ્રેમરૂપી કાંટાથી સિરાઈ જવાનો છે. જ્ઞાનના મદનો પડદો અમારા પ્રેમરૂપી કાંટાથી આજે સિરાઈ જવાનો છે. જ્ઞાનનો મદ ગમે હોય, ગમે એવું જ્ઞાન હોય, ગમે એટલી સમજણ હોય, પણ પ્રેમી હૃદયની પાસે બધું ઝાંખવું પડે. એ બધું ઝાંખવું પડે છે. પ્રેમ વિના બધું નકામું છે. જેમ જેમ આગળ જાય એવો કેવો અનુભવ થાય છે. વિટપ જુક જુક કર કહેતે થે, વિટપ જુક જુક કર કહેતે થે, ઇધર આવો ઇધર આવો, બપૈયા કર રહા થા પિય રહા કોઈ બતલાવો, બપૈયા કર રહા થા પિય રહા કોઈ બતલાવો. નદી યમુના કી ધારા, નદી યમુના કી ધારા, હરી હરી સુનાતી થી, ભવર ગુજાર મધુબન મે મધુર અવાજ આતી થી, ભવર ગુજાર મધુબન મે મધુર અવાજ આતી થી, જે ઓહી મેરે શ્યામ હૈ, 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 ઓહી મેરે શ્યામ હૈ. નામત વાલી હૈ, બાલ ગુગર વાલી હૈ, બોલે પ્યારે પ્યારે હૈ, બોલે પ્યારે પ્યારે હૈ, નામ બનવારી રે, નામ બનવારી રે, ઓહી મેરે શ્યામ હૈ, નામ બનવારી રે, ઓહી શ્યામ હૈ, ઓહી મેરે શ્યામ હૈ, ઓહી મેરે શ્યામ હૈ, ઓહી મેરે શ્યામ હૈ, ઓહી મેરે શ્યામ હૈ. વિટપ ઝુક ઝુક કર કહેતે થે, ઇધર આવો ઇધર આવો ઇધર આવો. વનરાવનના ઝાડ પવનને લઈને ડાળીઓ લડતી હોય, એમાંથી અવાજ આવતો તો ભગવાન કૃષ્ણને જાણે એ ડાળીઓ બોલાવતી હોય, ઇધર આવો ઇધર આવો ઇધર આવો. વિટપ ઝુકઝુક કર કહેતે થે, ઇધર આવો ઇધર આવો.
ભવર ગુજા બપૈયા કર રહા થા પિય રહા કોઈ બતલાવો. બપૈયાઓ પિયું પિયું કહીને જાણે ભગવાન કૃષ્ણને જ બોલાવી રહ્યા હોય. નદી યમુના કી ધારા હરી હરી સુનાતી થી, ભવર ગુજાર મધુબન મેં મધુર અવાજ આતી થી. યમુના નદી વનરાવનની બહાર ખળભળાટ કરતી વહે છે, વનરાવનમાં આવતા એ પણ ખળભળાટ મૂકી અને હરિ નામ સ્મરણ કરતી વહે છે. આવી પૃથ્વી પર કોઈ ભૂમિકા હોય ખરી? હોય ખરી? આ તો મનની સ્થિતિની ભૂમિકાની વાત છે. જ્યારે વિશેષ આપણી નામની અંદર એકાગ્રતા થાય ત્યારે પવનને લઈને ઝાડની ડાળીઓ હલતી હોય ને એમાંથી તમને એમ લાગે કે આમાં હું સોહમનો ગુજાર આ પાંદડામાં થાય છે. ઝાડની ડાળીમાં સોહમ સોહમ ઉઠે છે. આ બબૈયો હું એ બોલે છે, આ ભમરોય હું એનો ગુંજાર કરે છે, આ નદી હાલી જાય છે તે પ્રવાહમાં હું ઈવડું ઈ અવાજ આવે છે. ક્યારે? કે તમે વનરાવનની એટલે અતિ પ્રેમની ભૂમિકામાં ગયા, અતિ એકાગ્રતા થઈ પ્રેમથી, ત્યારે જે સંભળાઈ એનો જ અવાજ આવતો હોય એવું તમને લાગે, એવું તમને લાગે. ખાલી અખતરો કરવો હોય તો કરજો, એક કલાક બે કલાક ત્રણ કલાક એક ભાવથી પરમાત્માના નામની કે સદગુરુના નામની ધૂન એક ભાવથી બોલી જાઓ અને પછી તમે નીકળો એટલે આમ ઝાડમાંથી અવાજ આવતો એવું લાગે કે આમાંય ધૂન બોલાય છે, વાતાવરણમાંથી અવાજ આવતો એવું લાગે કે આમાંથી અવાજ આવે છે. અને એનું નામ ધૂન બોલ્યા કહેવાય, એનું નામ ધૂન, એનું નામ ગાણા ગાયા કહેવાય, એનું નામ ભજન ગાયા કહેવાય. બાકી તો ગાતો ગાતો સભા સામું જોયા કરે, બધાય નામ ગાવી એમ જામો પડે છે કે નથી પડતો? સમાજને રીઝવવો નથી, સર્જનહારને રીઝવવો ભલામણા. સમાજને રીઝવીને તારે શું કરવું છે? સર્જનહારને રીઝવવો છે. એટલે આ તો મનની સ્થિતિ એ ભૂમિકાની વાત છે ને એનું આ વર્ણન છે. જ્યારે જે હૃદયની અંદર એવો પ્રેમ પ્રગટો એ સ્થિતિનું વર્ણન છે. વિટબ જુગ જુગ કર કહેતે થે, ઇધર આવો બપૈયા કર રહા થા પિય રહા કોઈ બતલાવો. નદી યમુના કી ધારા હરી હરી સુનાતી થી, ભવર ગુજાર મધુબન મેં મધુર અવાજ આતી થી. બસ જ્યાં પ્રેમનું જ વાતાવરણ જામ્યું છે, થાવર જંગમમાં જ્યાં નજર કરો ત્યાં પ્રેમ 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 અને પ્રેમ. આપણા હૃદયમાં પ્રેમ હોય એટલે બધે તમને આખા જગતમાં પ્રેમમય દેખાય, આખું જગત તમને પ્રેમમય દેખાય. ને તમે અતડા થાવ એટલે આખા જગતમાં જ્યાં જાવ ત્યાં બધી તમને અતડાઈ જ લાગે. બજાર આવેલા જાય ને કૂતરાને પાટોમાં મારો હરો અહીં હોતું પણ ભલે ને હોતું તને હું નડે. આ ઈ ભૂમિકા, આ ઉલટી ભૂમિકા, આ ઉલટી ભૂમિકા. બધું ખરાબ જ લાગે દુનિયામાં, બધું ખરાબ જ લાગે, ખરાબ જ લાગે. લે મારે બેટે આ બંગલો કેદી બનાવી લીધો, પણ બનાવી લીધો એને પૈસામાં તારે શું કામ બરિત્ર કરવી જોઈએ? આ ઉલટી ભૂમિકા બધી. આવું વાતાવરણ તો બધીએ છે જ, આવા વાતાવરણમાં જવા માટે ગુરુ કરવા પડે. હે આવા વાતાવરણમાં જવા માટે ગુરુ કરવા પડે. ગુરુની દયાથી આ પ્રદેશમાં જવાય. વનરાવનની વ્રજભૂમિમાં રમે કનૈયો રાસ, અખંડ બનશે નાદ માહી જ્યાં ગોપ ગોપી એકતાર રંગે રાસે. તારી દેહ દ્વારકામાં રણછોડ બિરાજે, પામી દ્વારા દેહમાં સદગુરુ સાને, એમાં કરી લેની તારી સુરતાને એકાકાર.
આ પ્રેમનો પ્રદેશ છે આ ભૂમિકામાં. જે ગોપ ગોપીઓ એટલે ઇન્દ્રિયો અને એના દેવતાઓ એમાં તદાકાર થઈ ગયા છે, જેને બાહ્ય જગતનું ભાન નથી, આવું ગોપીઓનું મંડળ હતું. ઉદ્ધવજી આગળ જતા એ પ્રેમી ગોપીઓનું મંડળ જોયું છે. એ મંડળ કેવું હતું? ઝપટ કર પહોંચા ઉદ્ધવ, ઝપટ કર પહોંચા ઉદ્ધવ, જિસ જગા થા ગોપીઓ કા મંડળ, વાયુ સે ધીમી પૃથ્વી સે શાંત, ઓર વ્યોમ થા નિર્મલ, વાયુ સે ધીમી પૃથ્વી સે શાંત, ઓર વ્યોમ થા નિર્મલ. સહસ્ત્ર ગોપીઓ કે બીચ, સહસ્ત્ર ગોપીઓ કે બીચ, ખડી થી રાધિકા રાની, સબસે મુખ સે રહ રહ કર, નિકલતી થી અહીં બાની, સબસે મુખ સે રહ રહ કર, નિકલતી થી અહીં બાની, જે ઓહી મેરે શ્યામ હે, ઓહી મેરે શ્યામ હે, ઓહી મેરે શ્યામ હે, ઓહી મેરે શ્યામ હે. ઓહી મેરે શ્યામ હે, ઓહી મેરે શ્યામ હે, ઓહી મેરે શ્યામ હે. નેના મતવાલી હે, બાલ ગુગર વાલી હે, બાલ ગુગર વાલી હે, બોલે પ્યારે પ્યારે, બોલે પ્યારે પ્યારે, નામ બનવારી રે, નામ બનવારી રે. ઓહી મેરે શ્યામ હે, 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 ઓહી મેરે શ્યામ હે. ઝપટ કર ઉદ્ધવ પોસા, જિસ જગા થા ગોપીઓ કા મંડળ. એ મંડળ કેવું હતું? ગોપીઓનું મંડળ હતું કેવું? કે વાયુ સે ધીમી, પૃથ્વી સે શાંત, ઓર વ્યોમ થા નિર્મલ. એ પ્રેમ કેવો હતો? વાયુ સે ધીમી, એટલે પવન કરતા એ ફોરો, જે સાસો પ્રેમ છે ને, એ કોઈને આવરણરૂપ ન થાય, બાદરૂપ ન થાય. પવન વાય છે પણ તમને નડતર રૂપ નો થાય, તમારા શરીરને ઠંડક આપે પણ તમારા શરીરને અવરોધ ન કરે. વાયુ છે ધીમી, અવરોધ રૂપ થાય સાસો પ્રેમ નથી, કોઈને અવરોધ રૂપ ન થાય. ઓલાને રોકાવાનો ટાઈમ ન હોય ને કેટલી મુશ્કેલી હોય ને પછે, અને આપણે પ્રેમ કરી, અરે ગળાના હમ જવાય નહીં, જવાય, અરે મારો પ્રેમ છે, પણ તારે પ્રેમ છે પણ મારે જવાનો નિયમ છે. સાસો પ્રેમ છે, કોઈને આવરણ રૂપ નો થાય, બાદ કરતા નો થાય, કોઈને ભાર રૂપ નો થાય, કોઈને બોજા રૂપ નો થાય, એવો ફોરો પ્રેમ છે, એવો પ્રેમ છે. પ્રેમની સાથે વિવેક છે, પ્રેમની સાથે વિવેક છે, કોઈને નડતર રૂપ જ ન થાય, સાસો પ્રેમ છે. વાયુ છે ધીમી, પૃથ્વી છે શાંત, આવા પ્રેમને
પ્રેમ ભક્તિની અંદર વિહાર કરનારા ભક્તજનો, એના ઉપર કદાચ દુંગના દુઃખના ડુંગર તૂટી પડ્યા, પણ જેમ પૃથ્વી નો ડગે એમ એ નો ડગ્યા. કદાચ કાળે કરીને પૃથ્વી ડગે છે, ધ્રુવ ડગે, ધરણી ડગે, ડગે મેરું ને મેહ, પણ ઇથી સવાયા કોઈ સંત મળે તો એનાથી કરી લેવો ને. કાળે કરીને પૃથ્વી ડગે, વરસાદમાં ફેરફાર થાય, વાતાવરણમાં ફેરફાર થાય, પણ જેને અડગ પ્રેમ છે એ ડગતો નથી. મેરું ડગે સદા જેના મંડળા નો ડગે. ભલે ભાંગી પડે બ્રહ્માંડ, વિપત પડવા છતાં વણસી નો જાય આસે હરિજનોના પ્રમાણ. આ તો સત્સંગ અર્થે ના કમાઈ કરવાને માટે ગયા હોય ને જો માન નો મળે તો મોઢું ઠેડે જ એક આવો ન કીધું, માન નો મળ્યું. ગુરુ મહારાજે ભાવ કર્યો પણ એને ભાઈ મન ન બોલાયો. એટલે હવે આ હાટું તું ગયો તો, આના હાટું તું ગયો તો, તું શું કરવા ગયો તો? એક સામાન્ય બાબતની અંદર ડગી જાય નો ને દુઃખના ડુંગર પીડ્યા, તૂટી પડ્યા, છતાં એના મતા નો ડગ્યા, મતા નો ડગ્યા. આપણે તો એક હાજું થાય ને બીજું માંદું થાય ને, છોકરાને સંબંધ ન થાય તો ભક્તિ ભૂલી જાય. લ્યો અમે 12 મહિના સત્સંગમાં ગયા પણ તોય સંબંધ ન થયો, લ્યો શું કરવું, એનું શું કરવું? પછી કીધું ક્યાંક જોર આવીએ. જોર આવો આને લખણ કેટલા છે એ જોર આવો, કર્મ કેટલા નબળા છે એ જોર આવો. કોઈનો વાંક દીધા જેવું નથી ને કોઈ નડતું નથી. સંબંધમાં કોણ નડે, કોણ નડે? કોઈનો નડે, આપણા કર્મ નડે. એટલે નાની નાની બાબતમાં આપણા મન હકડક થઈ જાય, હકડક થઈ જાય. એટલે ગુરુ મહારાજની માનતા કરીને અમારો દીકરો ન થયો, લ્યો. મોક્ષ જોતો તો તારે હું જોતું તું, માનતા કરે નો થયો દીકરો એ તાર લાભનું હશે ને, થાય તો પછી ઓલા જે શરીરમાં કીડા પડે ને કઈડે ને એમ કઈડે. કથા સાંભળ, આત્માદેવ નામના બ્રાહ્મણને હું થયું તું, ભાગવતની કથા સાંભળ, એ નો દે એની દયા જ હોય એમ સમજવું જોઈએ. કે માનતા કરી છતાં નો દીકરો થયો ને ગુરુ મહારાજ આપણા ઉપર દયા જ કરીશ, નકર કેટલાય છે પણ જેમ શરીરમાં કીડા પડે ને કઈડે ને એમ કઈડે, ફરિયાદું કરે છે, ફરિયાદું કરે છે. એ કાંઈ કમાતો નથી ને ધરાર કે લ્યો આટલા પૈસા દો, એને માન મારીને લઈ જાય, બાપને મારીને લઈ જાય, એ કરતા ન હોય નો હારું. બસ જે હોય એમાં સંતોષ રાખીને ગુરુ મહારાજનું ભજન કરવા માંડો. હાલ અપમાં બહુ પડવા જેવું નથી, કુદરત કરે એ બધું સારું છે, થાય એ બી અસાન, ન થાય એ બી અચ્છા. આવું કંઈક સમજો, આવી કંઈક જીવનમાં પ્રેરણા લ્યો. બાકી તો બધા મનના મન સુભા છે. અરે વંશ હાલે ને, પણ વંશ હાલે પછ તમે મીરાકેડી ક્યાં જોવાના છો? મીરાકેડે તમે તમારું હરાદય નથી જોતા, હું કામ લોહી પીઓ છો? એ છોકરા નાખે, બાકી જે નાખે જોવે છો ઓલા પિતૃ કોઈ તો આપણા મનને સંતોષ થાય. હે હરાજ નાખો એ કાગડા ખાય, હું કાગડા આપણા પિતૃ છે, પિતૃ છે. એટલે મનના મન શુભા નથી. હે પરંપરામાં ભક્તિનો વંશ હાલે એવું કંઈક કરો, એવી માગણી કરો કે અમારી પરંપરાની અંદર કાયમને માટે ભક્તિ,
ગુરુ મહારાજની પરંપરા સુધી ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે એવી કમાઈ કરો કે આમાં હું બીજું આ લાભ ક્યાં બહુ કરવા જેવું છે. પ્રભુ ભજન કરી લેવાય ને આનંદ કરી લેવાય. હે, અરે દીકરા હોય તો ગટ પણ પાળે ને કોઈ વિશે નથી પાળતા વાલા. સે ઈ મૂકી આવે છે ડૈડી ને વૃદ્ધાશ્રમમાં, હે એ મૂકી આવે છે. કઈ પાળશે જઈએ કઈ નક્કી છે? એ ગેરંટી છે? કઈ વડકાઈ ખાવા પડે ને ઘણું સહન કરવું પડે એવું કઈ નથી. એવું કઈ નથી. તો કુદરત જીવ માત્રનું રક્ષણ કરનારો છે, એવાય મનસુબા કરવા જેવું નથી. એટલે પૃથ્વી છે શાંત, એટલે પૃથ્વી કરતા પણ મહાપુરુષો સંતોનો અડગ મતો છે. વાયુ છે ધીમી, પૃથ્વી છે શાંત, ઓરુ વ્યોમ થા નિર્મલ, આકાશ કરતા પણ નિર્મળ. સંતોના જીવન એકદમ નિર્મળ અને પવિત્ર છે, જેમાં ક્યાંય એક તમને રજભાર અવિદ્યાનો અંશ જોવાનો મળે, અવિદ્યાનો અંશ જોવાનો મળે એવા મહાપુરુષોના સંતોના જીવન નિર્મળ અને પવિત્ર છે. પવિત્ર છે વ્યોમ થા નિર્મળ. આવું ગોપીઓનું મંડળ છે, એવી સહસ્ત્ર ગોપીઓની વચ્ચે ભક્તિરૂપી રાધિકાજી ઊભા છે અને બધા એક જ નામનું રટણ કરી રહ્યા છે. સહસ્ત્ર ગોપીઓ કે બીસ, ખડી થઈ રાધિકારાની, સહસ્ત્ર ગોપીઓ કે બીસ, ખડી થી રાધિકારાની, સબસે મુખ સે રહ રહ કર નિકલતી થી અહી બાની, સબસે મુખ સે રહ રહ કર નિકલતી થી અહી બાની, જે ઓહી મેરે શ્યામ હે, 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 નૈના મતવાલી હે, બાલ ગુગર વાલી હે, બોલે પ્યારે પ્યારે નામ બનવારી રે, નામ બનવારી રે, ઓહી મેરે શ્યામ હે, નામ બનવારી રે, ઓહી મેરે શ્યામ હે. સહસ્ત્ર ગોપીઓ કે બીચ નિકલ ખડી થી રાધિકા રાની, સબસે મુખ સે રહ રહ કર નિકલતી થી યહી બાની. બધી ગોપીઓના મુખમાંથી એક ભગવાન કૃષ્ણના નામનો ધ્વનિ ઉઠી રહ્યો હતો. બ્રહ્મ ગોપીજનો, બ્રહ્મ ભક્તો, જેના જીવનની અંદર અહોનિશ નામની ધારા ચાલે છે, સત્ય સ્વરૂપ નામનો આધાર જ જેણે પકડ્યો છે, ને નામનો આધાર જેણે પકડ્યો છે એવા મહાપુરુષનો તમે હાથ પકડી લ્યો એટલે વાર્તા પૂરી થઈ ગઈ. પકડ દસ્ત ફિરસ્તો કા ગુલામ ઉનકા કહાતા જા, અગર હૈ શોક મિલને કા તો હરદમ એનાથી લોહ લગાતા જા. જેણે નામનો દોર પકડ્યો છે, દસ્ત ફિરસ્તો કા એટલે એવા મહાપુરુષનો હાથ પકડી લે, એનું બાવડું જાલી લે, એ તરણ તારણ છે. સદગુરુ પકડ દસ્ત ફિરસ્તો કા ગુલામ ઉનકા કહાતા જા, એનો દાસ બની જા, અગર હૈ શોક મિલને કા તો અર્ધમ લોહ લગાતા જા. એનો હાથ જેણે પકડી લીધો, કેનો?
કે જે મહાપુરુષે નામનો દોર પીગડ્યો છે એવા મહાપુરુષનો હાથ પકડવા જેવો છે. કોણ આવ્યું કોણ ગયું જેને બાહ્ય જગતનું ભાન નથી, બસ એક પ્રેમના તરજલામાં જ હરિનામનું ગુણગાન કિરાજ કરે છે, કિરાજ કરે છે, કિરાજ કરે છે. તે એવી પ્રેમની સમાધિમાં ડૂબી ગયેલી ગોપીઓ, એની સમાધિમાં ભંગ પાડતા ઉદ્ધવજીએ કીધું, ગઈ ગોપીજનો, હું મથુરાથી ભગવાન કૃષ્ણનો એક ગુપ્ત જ્ઞાનનો સંદેશો લઈને તમને દેવાયો છું. ગોપીઓની પ્રેમ સમાધિમાં ઉદ્ધવજીએ જરા ભંગ પાડ્યો છે, જાગૃત કરી છે. કહા રાધિકા સે ઉદ્ધોને, કહા રાધિકા સે ઉદ્ધોને, મેં મથુરા સે આયા હું, સંદેશા શ્યામ કા જો મેરી સાથ મેં લાયા હું, સંદેશા શ્યામ કા જો હે મેરી સાથ લાયા હું, બિરહ કી વેદના મે તુમ બેચેન રહેતી હો, બિરહ કી વેદના મે તુમ બેચેન રહેતી હો, શ્રી કૃષ્ણ કૃષ્ણ કહ કર કે ક્યું એસે રોતી હો, શ્રી કૃષ્ણ કૃષ્ણ કહ કે ક્યું એસે રોતી હો, જે ઓહી મેરે શ્યામ હૈ, 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 ઓહી મેરે શ્યામ હૈ. નેના મતવાલી હૈ, બાલ ગુગર વાલી હૈ, બોલે પ્યારે પ્યારે નામ બનવારી રે, ઓહી મેરે શ્યામ હૈ, 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 ઓહી મેરે શ્યામ હૈ. કહા રાધિકા સે ઉદ્ધોને, મેં મથુરા સે આયા હું, સંદેશા શ્યામ કા જો હે મેરી સાથ લાયા હું, જેને માટે તમે તરફડ્યા કરો છો, જેના નામનું અહોનિશ રટણ કર્યા કરો છો, એ ભગવાન કૃષ્ણનો ગુપ્ત જ્ઞાનનો એક સંદેશો લઈને તમને દેવાને માટે હું આવ્યો છું. બિરહ કી વેદના મેં તુમ બેચેન રહેતી હો, શ્રી કૃષ્ણ કૃષ્ણ કહ કર ક્યું એસે રોતી હો, વિરહની વેદનાથી કૃષ્ણ કૃષ્ણ કહીને હું આંસુ પાડો છો, ભગવાન ન્યા મથુરામાં છે ને અહીંયા વનરાવનમાં નથી. પણ ઉદ્ધવજીની વાહેલી બે લીટી સાંભળવા ગોપીઓને ભાન જ ન રહી. એણે એટલું કીધું ને કે હું શ્યામ સુંદરનો સખા છું, અને ભગવાન કૃષ્ણનો ગુપ્ત જ્ઞાનનો સંદેશો તમને દેવા આવ્યો છું, એટલું જ કીધું. ત્યાં ભગવાનના સ્વરૂપનો વિરહ થતા જેમ પવનની આંટી આવે અને કેળનો સ્તંભ પવન પૃથ્વી ઉપર પડી જાય, એમ ગોપીઓ બેભાન થઈ અને પૃથ્વી ઉપર પડી ગઈ. વાહેલી બે લીટી ઉદ્ધવજીની ગોપીઓ એ સાંભળી જ નહીં, નામ સાંભળતાની સાથે બેભાન થઈ ગઈ.
ગુરુનું નામ સાંભળતા હાથમાંથી કામ મુકાઈ જાય એ ભગત પાકો. ગુરુનું નામ સાંભળતા હાથમાંથી કામ મુકાઈ જાય પાકો. હા, હમાસાર મળ્યા હતા, ગુરુ ગામમાં આવી ગયા, પણ મેં કીધું હજરા કે સોદો પતાવીને પછી જાઓ, ફલાણું કરીને જાઓ, ઢીકડું કરીને જાઓ, નામ સાંભળતા એના હાથમાંથી કામ મુકાઈ જાય, રેવાય નહીં, એનાથી રેવાય નહીં. એ ભક્ત પાકો છે, એ પ્રેમી ભક્ત છે, એ જિજ્ઞાસુ છે. આવો જિજ્ઞાસુ કોક દિજ્ઞાની બને, કોક દિજ્ઞાની બને. सुन के मोहन संदेश, सुन के मोहन संदेश, अति हर्षउ रयायो, पुलकित मुख कमल अंग आवेश जनायो, पुलकित मुख कमल અંગ આવે સજણાયો. સુનો સખા શ્યામ કા, સુનો સખા શ્યામ કા, જેણે પ્રેમ મહામંત્ર લગાયો, કહાં રહે મુજકાન, જેણે પ્રેમ અમૃત રસ પાયો, અબ કહાં રહે એ મુજકાન, જેણે પ્રેમ અમૃત રસ પાયો, જે ઓહી મેરે શ્યામ હે, 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 ઓહી મેરે શ્યામ હે. ઓહી મેરે શ્યામ હે, 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 ઓહી મેરે શ્યામ હે. નેના મતવાલી હે, બાલ ઘુઘર વાલી હે, બોલે પ્યારે પ્યારે નામ બનવારી રે, ઓહી મેરે શ્યામ હે, ઓહી મેરે શ્યામ હે, ઓહી મેરે શ્યામ હે, ઓહી મેરે શ્યામ હે. સુન કે મોહન સંદેશ, અતિ હર્ષ ઉરાયો, નામ સાંભળતા જ હૃદયની અંદર અતિ વિરહ વેદના થઈ, પુલકિત મુખ કમલ અંગ આવેશ જણાયો. હું શ્યામ સુંદરનો સખાસો, એનો સંદેશો લઈને આવ્યો, એટલું સાંભળતા જ ગોવર્ણની ગોપીઓ લાલ ચોળ થઈ ગઈ, અંગ ઉપર એનો આવેશ દેખાણો. પિયુમળ્યાના પારખા એની કાયા કઈ બદલાવે, અન્યો અન્ય મળી હોવા પછી છૂટડા શેડે માલે, સાંભળ સજની કહું વાતડી, આજે દાડો અનુપમ દીઠ્યો. ગુરુએ આ શબ્દ સુણાયો, મેરા મળતા લાગ્યો છે બહુ બહુ મીઠો. નામ સાંભળતા જ શરીર ઉપર એનો આવેશ દેખાય છે, આવેશ દેખાય છે. પશ્ચિમના પવનવાળા આ વાતને ન માને, મન ઉપર અસર થાય, પણ દેહ ઉપર કેવી રીતે થાય? ભાઈ, દેહ ઉપર તમને વેખરી વાણીની અસર થાય છે, પ્રેમની ન થાય. લાકડી મારી નથી, કાકરી મારી નથી, બે કડવા વેણકે તમારો શેરો ન બદલી જાય, કાળો ધબ થઈ જાય. વેખરી વાણીના શબ્દોની એટલી અસર હોય તો પ્રેમની હું કરવા ન હોય. પુલકિત મુખ કમલ અંગ આવેશ જણાયો,
સુનો સખા શ્યામ કાજેને પ્રેમ અમૃત રસ પાયો. અબ કહો કહાં રહે મુજકાન જેને પ્રેમ અમૃત રસ પાયો, જે ભગવાને અમને પ્રેમનો મહામંત્ર લગાડ્યો છે. એ અમારો ભગવાન, અમારો ઠાકર, અમારા ગુરુ હું કરે છે, અમારા સદગુરુ હું કરે છે. આવી જેને ગુરુ પ્રત્યેની લગની છે, બાકી બહુ ગિનાની થઈ જાય, ગુરુ આપણી પાસે જ છે, જવાય ન જવાય આલે આલે, નો આલે નો આલે. એ તો બધા શુષ્ક જ્ઞાન છે, શુષ્ક જ્ઞાન છે. ગુરુથી જેને વધારે કાંઈ વાલું ન લાગે, રેવાય નહીં. અમારો ભગવાન હું કરે છે, પણ કે ગોપીઓ હું તમને ઈ કહેવા જાયો છું કે એ ભગવાન કૃષ્ણ તમે એવું તમારા મનથી માનો છો કે અહીંયા મથુરામાં રહે છે, ના એ વનરાવનમાં નથી, પણ બ્રહ્મ સ્વરૂપે તત્વ સ્વરૂપે એ પરમાત્મા અણુએ અણુ અને પરમાણુએ પરમાણુમાં વસીને રહ્યો છે, એ જરાય તમારાથી દૂર નથી. જ્ઞાન દ્રષ્ટિએ ઉદ્ધવજીની વાત સાચી છે અને ગોપીઓની વાત પણ સાચી છે, પણ સગુણ અને નિર્ગુણની ભાવથી એકતા ન થાય ત્યાં સુધી સમાધાન થતું નથી. હવે અહીંથી ઉદ્ધવજી અને ગોપીઓ વિશે સંવાદ આલે છે સગુણ અને નિર્ગુણ સ્વરૂપનો. ઉદ્ધવજી સગુણ મતની ટોચ ઉપર આવેલા જાય છે, નિર્ગુણ મતની ટોચ ઉપર આવેલા જાય છે, અને ગોપીઓ સગુણ મતની ટોચ ઉપર આવી જાય છે. બેની વાત સાચી છે, પણ જ્યાં સુધી સગુણ અને નિર્ગુણની એકતા ન સદાય ત્યાં સુધી એકેયના મનનું સમાધાન થતું નથી. નથી નિર્ગુણવાળાનું સમાધાન થતું કે નથી સગુણવાળાનું સમાધાન થતું, પણ પ્રેમથી જેણે બે સ્વરૂપને નક્કી કરી લીધા છે, બે સ્વરૂપની મધ્યમાં જે ઊભો રહી ગયો છે, અને સદગુરુએ તમને સાધના સગુણ અને નિર્ગુણની મધ્ય ઊભી રહેવાની જ બતાવી છે. સગુણ અને નિર્ગુણ બેની મધ્યમાં ઉભા રહેવાની સાધના બતાવી છે. તમે ધ્યાન ગુરુ સ્વરૂપનું કરો, જે તમને ગુરુ મળ્યા એનું કરો, બરાબર. ધ્યાન, ધ્યાનની મૂર્તિ તમારા સદગુરુ સગુણ દેહધારી છે, અને સમરણ કેનું કરો છો? નિર્ગુણ બ્રહ્મનું કરો છો. તમે સગુણ અને નિર્ગુણ બેની મધ્ય ઉભા રહ્યા છો, બેની મધ્ય ઉભા રહ્યા છો, તો નક્કી કર લેવાનું કે સગુણ બ્રહ્મ સદગુરુ છે, નિર્ગુણ બ્રહ્મ નામ છે. બેયનો મહિમા સાધકને મન ધર કદર હોવો જોઈએ. નિર્ગુણનો અને સગુણનો બેયનો મહિમા સાધકને મન ધર કદર હોવો જોઈએ. જેટલો સગુણનો એટલો નિર્ગુણનો, જેટલો નિર્ગુણનો એટલો સગુણનો, કે નિર્ગુણ અને સગુણ બે મળીને એક જ રૂપ છે. આ તો બરફ ને પાણી નામ જ જુદા છે, બાકી તત્વ તો. ભક્તિ ભક્ત ભગવંત ગુરુ ચતુર નામ વપુ એક, ઉનકે પદ વંદન કરું નાશે વિઘ્ન અનેક. આવી સમજણ વિના સગુણ અને નિર્ગુણ મતમાં ઘણા તાણાવાણ કરતા હોય છે. તાણાવાણ ન કરો, એકતા સાધો, ખરા સ્વરૂપને ઓળખી લ્યો, ખરા સ્વરૂપને ઓળખી લ્યો. એટલે ઉદ્ધવજી કે છે, એવો સંદેશો તમને આપું છું, અને એ કહેવાને માટે જ મને ભગવાને અહીંયા મોકલ્યો છે. વહી તુમસે નહીં કુશ દૂર, વહી તુમસે નહીં કુશ દૂર, જરા જ્ઞાન કી આંખે દેખો, અખિલ વિશ્વ ભરપૂર બ્રહ્મ સ્વરૂપ વિશેખો.
અખિલ વિશ્વ ભરપૂર બ્રહ્મ સ્વરૂપ વિશેખો. નિર્ગુણ નિરાકાર તાતે નહીં તિન ગુણ કો, નિર્વિકાર નિરાકાર તાતે નહીં તિન ગુણ કો, નામ રૂપ ગુણ સે પર સ્વરૂપ હે નિર્ગુણ ઉનકો, નામ રૂપ ગુણ સે પર સ્વરૂપ હે નિર્ગુણ ઉનકો, જે ઓહી મેરે શ્યામ હે, 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 ઓહી મેરે શ્યામ હે. નૈના મતવાલી હૈ, બાલ ગુગર વાલી હૈ, બોલે પ્યારે પ્યારે નામ બનવારી રે, ઓહી મેરે શ્યામ હે, ઓહી મેરે શ્યામ હે, ઓહી મેરે શ્યામ હે, ઓહી મેરે શ્યામ હે. વહી તુમસે નહીં કુછ દૂર જરા જ્ઞાન કી આંખે દેખો. ખરેખર વાત સાચી છે, અનુભવ દ્રષ્ટિથી જોવો તો સદગુરુ આપણાથી જરાય દૂર નથી. કઈ દ્રષ્ટિએ? કે સખી સુનરે મંડળના શોકમાં સદગુરુ બેઠા છે ત્રિવેણીને તીર કે ક્યા, કે જે ઓહંગ દિશે ગુરુ આપણા સોહમ સ્વામી દિશે અપાર અનાદિ નામ. પારસવાણી આદિ મધ્ય અંતે એક છે, ઈ છે દાસ લાભુના દીન દયાળ અનાદિ નામ. પારસમણી આ દ્રષ્ટિએ સદગુરુ જરાય છેટા નથી, તમારી ધ્યાનની મૂર્તિએ જરાય છેટી નથી. વહી તુમસે નહીં કુશ દૂર, પણ જ્ઞાન કી આંખે દેખો, જ્ઞાનની આંખે દેખાય છે. નિર્ગુણ બ્રહ્મ જ્ઞાનની આંખે દેખાય છે, અને સગુણ બ્રહ્મ આ આંખે દેખાય છે. બિન સમાધિએ દર્શન થાય એ સદગુરુનો દેહ, અને સમાધિ કરીને દર્શન થાય એ નિર્ગુણ દેહ. દાદા એક વાણીમાં ગાયું કે બિન સમાધિ દર્શન પાવે. આપને વિચાર આવે ખરું, સમાધિ વિના દર્શન કેમ થતા છે? સદગુરુને જોવામાં કઈ સમાધિ લગાવવી પડે, સાકાર દેહ બેઠા હોય. પણ કેટલા લખણ એવા હોય ને ગુરુ હામાં બેઠા હોય, ન્યા આખું વિશે બે અટાણે આખું ઉગાડે, અટાણે ગુરુને સામે આખું વીંછમાં અટાણું ઉઘાડીને જો, અટાણું ઉઘાડી આંખે દેખાય ને હું કેમ વીંછો? મિલે તો દંડવત બંદગી, નહીં તો પલ પલ ધ્યાન લગાય. ઘણી વખત સમજણમાં, પણ એને એમ કે હું ગુરુને દેખાડું કે આટલો ધ્યાની સૌ, એવું દેખાડવા ગયો એટલે જ કાગ ભૂષણડી કાગડો થયો બાપુ, એટલે કાગડો થયો. શિવ મંદિરે બેઠો તો બ્રાહ્મણ હતો, બ્રાહ્મણ હતો, શિવની મંદિરે બેઠ ધ્યાનમાં બેઠો તો, ને એમાં એના ગુરુ આવ્યા. ધ્યાન હજી લાગ્યું નહોતું, ધ્યાન લાગ્યું નહોતું, ગુરુ આવ્યા તો ઊભો થઈને એને નમસ્કાર કરવા જોઈ. નમસ્કાર ન કર્યા, અવિવેક કર્યો, એને એમ કે હું ગુરુને દેખાડું કે આટલો ધ્યાનમાં જાઉં. તો એ દયાળુ ગુરુ તો કાંઈ ન બોલ્યા, પણ એ અપરાધ શિવથી સહન ન થયો. શિવજી ખીજાઈ ગયા કે તારા ગુરુ આવ્યા છતાંય તું ઊભો થઈને નમસ્કાર ન કર્યા, અને તે દંભ કર્યો. તારું ધ્યાન કાગડા જેવું છે એટલે કાગડો થઈ જાય, તારું ધ્યાન કાગડા જેવું છે એટલે કાગડો થઈ જાય. અને કાગભૂષણજીએ માગણી કરી કે હું કાયમ કાગડો રહું, એટલે આવો બીજી વાર ગુરુનો દ્રોહ ન કરું, આવો બીજી વાર દ્રોહ ન કરું, ભલે મને આ દેહ મળ્યો પણ હવે બીજી વાર ભૂલ તો ન થાય.
દેખાડો ભક્તિનો કરવાનો નથી, કરી લેવાની છે, કરી લેવાની છે, હે કરી લેવાની છે. તો ગુરુ મહારાજ ઘેરે આવે તો એ પૂજાના રૂમમાં લઈ જાય, બાપા હું અહીં રોજ ધ્યાનમાં બેહું. ભાઈ ગુરુને ખબર હોય તું કેટલોક બેસો, ગુરુ તો રડાર છે બાપુ, એને ખબર હોય ક્યાંથી પ્લેન ઉડ્યું, એમ ન હોય આવ. ગુરુને કહેવાની જરૂર નથી, અહીંયા તો બકબક કરના બંધ કર દેના, નગર સુટેગા અસળ નિશાના બની જાતો મસ્તાના મસ્તાના. અહીંયા બકવાદની જરૂર નથી, તનકી જાણે મનકી જાણે જાણે ચિત્તની ચોરી, એનાથી ભાગીને ક્યાં જાઓ જેના હાથમાં તમારા જીવનની દોરી. તો આ આંખે દેખાય એવા ગુરુ, જ્ઞાનની આંખે દેખાય એવું એનું નિર્ગુણ સ્વરૂપ. જરા જ્ઞાન કી આંખે દેખો, અખિલ વિશ્વ ભરપૂર સબરૂપ બ્રહ્મ વિશેખો, હે પરમાત્મા બ્રહ્મ જ્યોતિ રૂપે કૃષ્ણ ઘટોઘટમાં બિરાજમાન છે. નિર્વિકાર નિર્ગુણ તાતે નહીં તિન ગુણ કો, જે નિર્વિકાર છે નિર્ગુણ છે, જેને ત્રણ ગુણનો લેપ નથી એવું એ નિર્ગુણ કૃષ્ણનું અખંડ વિશળ સ્વરૂપ. હે ગોપીજનો, બ્રહ્મ જ્યોતિ સ્વરૂપે હર ઘટમાં વ્યાપક છે. એટલે ઉદ્ધવજીની વાત સાંભળીને ગોપીઓ હસવા માંડી કે ઉદ્ધવજી આ વાત તમે જેને ભગવાન ન જોયો હોય ને એની પાહ કરો, જેને કાંઈ ખબર ન હોય અહીંયા તમારે જેટલા જ્ઞાનના ફાંકા મારવા હોય ને તમને કોઈ ના જ ન પાડે કે હા એમ હશે એમ હશે, પણ અમે તો જોયો છે જાણ્યો છે અને માણ્યો છે, જોયો છે જાણ્યો છે અને માણ્યો છે. ત્યાં આપણા ખોટી વાતો હાલે, જેણે મુંબઈ ન જોયું હોય ને એની પાસે તમે જેટલા ફાંકા મેલો ને, આવું મુંબઈ ને આવું મુંબઈ ને આવું મુંબઈ ને, એને એમ કહો ને હોનાના રોડ તો બિસારો કે હા ભાઈ એ છે, હોય ભાઈ સિટી છે મેગા સિટી છે, વખતે હોના રોડે હોય બિસારો માન્ય કરી લઈએ, પણ મુંબઈમાં રહેતો હોય એની પાસે મંડે વાત કરવા કે ઓહો હો, મૂળ મુંબઈ ને ધોબી ઘાટ ને હાથ રસ્તા ને ત્યાંનો ટ્રાફિક ને ત્યાંના રોડ ને ત્યાંના બંગલા ને ત્યાંની બાંધણી ને એની પાસે મંડે વાતો કરવા. તો લોન્યા જ રહેતો હોય કે ભાઈ ધોબી ઘાટથી પૂર્વ તરફ રસ્તો ક્યાં જાય, કે હું નહોતો ગયો એ જ મારા હાળાને હાળો ગયો હતો ને. એટલે ગોપીઓ કે જેણે ભગવાન ન જોયો હોય ને એની પાસે જ્ઞાન કરો બધું માનશે, અમે તો જોયો છે જાણ્યો છે અને માણ્યો છે. તો હવે તમે એમ કહો છો કે બ્રહ્મ જ્યોતિ સ્વરૂપે કૃષ્ણ ઘટોઘટમાં વ્યાપક છે, તો અમારો એ પ્રશ્ન છે કે તમે બ્રહ્મ જ્યોતિ કેને કહો છો, અમારો એ પ્રશ્ન છે બ્રહ્મ જ્યોતિ તમે કેને કહો છો. કોણ કહો બ્રહ્મ જ્યોત, કોણ કહો બ્રહ્મ જ્યોત, જ્ઞાન કિસે કહો બુદ્ધો, અમારે સુંદર શ્યામ માર્ગ પ્રેમ કો શુદ્ધો, અમારે સુંદર શ્યામ માર્ગ પ્રેમ કો શુદ્ધો. નામ રૂપ ગુણ, નામ રૂપ ગુણ સબ હે ઊન સ્વરૂપ કો, મનમોહન મુરલીધર લે ગયે હે સુત બુદ્ધ કો, હે મનમોહન મુરલીધર લે ગયે હે સુત બુદ્ધ કો, જે ઓહી મેરે શ્યામ હે ઓહી મેરે શ્યામ હે, ઓહી મેરે શ્યામ હે ઓહી મેરે શ્યામ હે, ઓહી મેરે શ્યામ હે ઓહી મેરે શ્યામ હે.
નિયામત વાલી હે બાલ ગુગર વાલી હે બોલે પ્યારે પ્યારે નામ બનવારી રે ઓહી મેરે શ્યામ હે 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 કોન કહો બ્રહ્મજ્યોત જ્ઞાન કિસ્સે કહો ઉદ્ધો હમારે સુંદર શ્યામ માર્ગ પ્રેમ કો સુદો ભગવાન કૃષ્ણ સિવાય તમે જ્ઞાન જ્યોતિ કેને ગયો છો કેને ગયો છો કોણ કહો બ્રહ્મજ્યોત જ્ઞાન કિસ્સે કહો ઉદ્ધો અમારે સુંદર શ્યામ માર્ગ પ્રેમ કો સુદો આ બાજુ બહેનોને કયો ને બાથરૂમ પાણી જાય તો વગર બોલે જાય ને વગર બોલે આવે ગોપીઓ સાહેબ કોણ છે સાધક ને મન સદગુરુ સિવાય બીજી કોઈ બ્રહ્મ જ્યોતિ નહીં સદગુરુ બીજી કોઈ બ્રહ્મ જ્યોતિ નહીં સદગુરુ એ જ ઈશ્વર આ જ્ઞાન તમને જાજી વાતું કરતા આવડી જાય એ જ્ઞાન નહીં ગુરુ મારો ઠાકર છે આવું નક્કી થયું તમારાથી વધારે જ્ઞાની કોઈ નહીં કોઈ નહીં કોણ કહો બ્રહ્મજ્યોત જ્ઞાન કિસ્સે કહો ઉદ્ધો સાધક ને માટે બ્રહ્મ જ્યોતિ ગુરુ આ સમજણ એનું નામ જ્ઞાન અમારે તો સુંદર શ્યામ માર્ગ પ્રેમ કો સુધો રોકડો મળ્યો એને સેવી લઈ સીધો માર્ગ સરળ માર્ગ તમે એમ કહો છો કે જે નામ રૂપ અને ગુણથી પર છે ત્યારે અમે એમ કહી છીએ કે નામ રૂપ ગુણ સબ હે ઉન સ્વરૂપ કો જેટલા નામ ને રૂપ ને ગુણ દેખાય મારા નાથનું જ રૂપ છે એના સિવાય જગતમાં કાંઈ નથી ઈશ્વરને જગતમાં જ કાઢી લ્યો જગત જ નામ મિથ્યા ઠરે નામ રૂપ ગુણ સબ હે ઉન સ્વરૂપ કો આ જેને સમજણ થઈ એ ભક્તરાજ નરસિંહ મહેતાએ જેવાએ ગાયું કે પવન તું પાણી તું ભૂમિ તું બુદ્રા વૃક્ષ થઈ આકાશે ખીલી રહ્યો શિવ થકી જીવ થયો એ જ આશે નામ રૂપ ગુણ સબ હે ઉન સ્વરૂપ કો એ મહન મોહન મુરલીધર મનમોહન મુરલીધર લે ગયે હે સુદબુદ્ધ કો એ ભગવાન અમારા સદગુરુએ અમારી સુદબુદ્ધને હરી લીધી છે એટલે અમારા બુદ્ધિનો ડખો જ મટી ગયો છે લે ગયે હે સુદબુદ્ધ કો મન હોય તો આ બધી લપ હોય ને મન જ અમે એને હોંપી દીધું છે ડખો કોને લે ગયે હે સુદબુદ્ધ કો જ્યારે ઉદ્ધવજી કહે છે કે અરે ગોપીઓ જે ભગવાન નિર્ગુણ નિરાકાર છે નિર અવયવી છે એને વળી તમે બંસીધર મુરલીધર ક્યાં ઠેરાવ્યો હાથ પાવન નાસિકા હાથ પાવન નાસિકા નૈન બેન નહીં કાન ઓ શ્રી કૃષ્ણ ભગવાન સકલ વિશ્વ કે પ્રાણ ઓ શ્રી કૃષ્ણ ભગવાન સકલ વિશ્વ કે પ્રાણ અજન્મા ઓહી સ્વરૂપ અજન્મા ઓહી સ્વરૂપ તા કોન માતા પિતા સમજવા ઓહી સિદ્ધાંત કહી હે જ્ઞાન સરિતા સમજવા ઓહી સિદ્ધાંત કહી હે જ્ઞાન સરિતા જે ઓહી મેરે શ્યામ હે ઓહી મેરે શ્યામ હે
ઓહી મેરે શ્યામ હૈ, ઓહી મેરે શ્યામ હૈ, ઓહી મેરે શ્યામ હૈ, ઓહી મેરે શ્યામ હૈ, नैना मत वाली है, बाल घुगर वाली है, बोले प्यारे प्यारे नाम बनवारी रे, ओही मेरे श्याम है, ओही मेरे श्याम है, ओही मेरे श्याम है, ओही मेरे श्याम है। हाथ पाव न नासिका, नैन बैन नहीं कान, ઓ શ્રી કૃષ્ણ ભગવાન સકલ વિશ્વ કે પ્રાણ, જે નિરવયવી છે, જીવ માત્રનો પ્રાણ એ ઈશ્વર છે. ઉદ્ધવજીની જ્ઞાન દ્રષ્ટિ એ વાત બધી સાચી જ છે, સાચી છે. અજન્મા ઓહી સ્વરૂપ તાકોન માતા પિતા, સમજવા ઓહી સિદ્ધાંત કહી હે જ્ઞાન સરિતા, જે અજન્મા સ્વરૂપ છે, જેને માતા પિતા નથી, એ અખંડ વિશાળ સ્વરૂપને જાણવાને માટે ભગવાન કૃષ્ણએ આખી મને જ્ઞાનની સરિતા પાઈ દીધી છે. ગોપીઓ, એ સંદેશો હું તમને આપું છું. ગોપીઓ, કે તમારી વાત સાચી છે, જ્ઞાન દ્રષ્ટિએ ખોટી નહીં, પણ તમે એમ કહો છો હાથ નથી, પગ નથી, નૈન બેન કાન નથી, પણ હવે અમારા હગાઈથી માખણ ખવાયરા, કાજળ ચાયરા, એનું હું, જો મુખ નહીં હોતો કહો કિન માખન ખાયો, પાવ બીન ગો સંગ કહો બન બન કોન ધાયો, પાવ બીન ગો સંગ કહો બન બન કોન ધાયો, જો આંખ નહીં હું તો કહો અંજન કહાં લગાયો, જો આંખ નહીં હું તો કહો અંજન કહાં લગાયો, ગોવર્ધન લિયો હે કર વ્રજ કો દેશ બચાયો, ગોવર્ધન લિયો હે હાથ વ્રજ કો દેશ બચાયો, જે ઓહી મેરે શ્યામ હે, ઓહી મેરે શ્યામ હે, ઓહી મેરે શ્યામ હે, ઓહી મેરે શ્યામ હે, નામત વાલી હૈ, બાલ ગુગર વાલી હૈ, બોલે પ્યારે પ્યારે નામ બનવારી રે, ઓહી મેરે શ્યામ હૈ, ઓહી મેરે શ્યામ હૈ, ઓહી મેરે શ્યામ હૈ, ઓહી મેરે શ્યામ હૈ. જો મુખ નહીં હો તો કહો કિન માખણ ખાયો, મારા માખણ કોણ ચોરી ગયું, ખાધા કોણે, જો પગ નહીં તો વનવન ગાયુંની પછવાડે દોડ્યું કોણ, આંખ નખી તો અમારા હગા આયથે જેને કાજળ ચાર્યા છે, આંખ નહીં હો તો કહો અંજન કહાં લગાયો, ગોવર્ધન લિયો હે હાથ વ્રજ કો દેશ બસાયો, જેણે ગોવર્ધન પર્વતને તોડ્યો. ગોપીઓ, કે આ કોણ, નિર્ગુણ નિરંજન નિરાકાર સ્વરૂપે જે પરમાત્મા છે, ઈ જ્યારે દેહને ધારણ કરે ત્યારે ઇન્દ્રિયો દ્વારા બધા ભોગને ગ્રહણ કરે છે, અને કોઈ પણ ના મુખમાં નાખો એ ખાનારો કુદરત પૂજ્ય છે, ઇન્દ્રિયો દ્વારા ભોગને ગ્રહણ કરે છે. તો ભગવાનને ભોગ ધરાવવો હોય તો નિર્ગુણને ક્યાં ધરાવવા જાવ, ક્યાં ધરાવવા જાવ. નિર્ગુણનું સગુણ સ્વરૂપ તે સદગુરુ સંત છે,
એની સેવના એ ત્રણ લોકના નાથની સેવના છે. ગુરુ કો ગોવિંદ કર જાનયે રહીએ શબ્દ મેં સમાય. ગુરુને ગોવિંદ નથી જુદા, એ ભરોસો ઉરમાં આવે. મૂળ વચનના અધિકારી લાખા એને આ ભજન દિલમાં ભાવે. આવી જેણે એકતા કરી લીધી એનું કામ થઈ ગયું છે, એનું કામ થઈ ગયું છે. તો ઉદ્ધવજીને ગોપીઓ કહે છે, અમને તો જે આ મળ્યો ને એને અમે બ્રહ્મરૂપ સાક્ષાત ઈશ્વર માની લીધો છે, અને સાધકને માટે આ વાત બહુ અગત્યની છે. પાયર પડી જવા માટે બહુ અગત્યની ગોપીઓની સમજણ પ્રેમ ભક્તિની બરાબર છે. અને ઉદ્ધવજીનું જે ભગવાનના નિર્ગુણ સ્વરૂપનું વર્ણન છે એ પણ સચોટ છે, બરાબર છે. બેને યથાર્થ પ્રેમથી સમજી શકાય છે. ત્યારે ઉદ્ધવજી કહે છે કે ગોપીજનો, તમે જે વાત કરો છો એ તો ભગવાને જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે જે લીલાઓ કરી છે એની વાત કરો છો. સાંડી લોક લીલાઓ, સાંડી લોક લીલાઓ, ધ્યાન નિર્ગુણ કો ધ્યાવો, જ્ઞાન માર્ગ પર આય કે શુદ્ધ સ્વરૂપ કો પાવો, જ્ઞાન માર્ગ પર આય કે શુદ્ધ સ્વરૂપ કો પાવો. લીલા ગુણ અવતારો ધરિયા તન શ્યામા, જોગ જુગતી પાયે પરિબ્રહ્મપુર ધામા, જોગ જુગતી પાયે પરિબ્રહ્મપુર ધામા, જે ઓહી મેરે શ્યામ હે, ઓહી મેરે શ્યામ હે, ઓહી મેરે શ્યામ હે, ઓહી મેરે શ્યામ હે. નેના મતવાલી હૈ, બાલ ગુગર વાલી હૈ, બોલે પ્યારે પ્યારે નામ બનવારી રે, ઓહી મેરે શ્યામ હે, 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 ઓહી મેરે શ્યામ હે. સાંડી સબ લોક લીલાઓ, ધ્યાન નિર્ગુણ કો દ્યાવો. સગુણ સ્વરૂપે જે ગુરુને ઓળખ્યા છે એ નિર્ગુણ સ્વરૂપનો પણ અનુભવ કરી લેજો, નકર કોગને કોગ દી તમને દેહ ભાવમાં ભૂલા પડશો. લે ગુરુને કેમ તાવ આવ્યો, ગુરુને કેમ દર્દ થયું, નિર્ગુણ રૂપ બરાબર નહીં પરખું હોય તો આમાં શંકા પાડશો, પણ બે સ્વરૂપને ઓળખી લીધા છે હનુમાનજીની જેમ, એનો ડગે એનો ડગે. સાંડી લોક લીલાઓ, ધ્યાન નિર્ગુણ કો ધ્યાવો, જ્ઞાન માર્ગ પર આય કે એકવાર સદગુરુના શુદ્ધ સ્વરૂપને પાવો, એના અખંડ ગુરુના રૂપને એકવાર ઓળખી તો લેવું જ, ઓળખી લેવું, શુદ્ધ સ્વરૂપ કો પાવો. લીલા ગુણ અવતારો ધરિયા તન શ્યામા, જોગ જુગતી પાઈએ પરિબ્રહ્મપુર ધામા, જ્યારે જેવી જરૂર પડી ત્યારે એવા સ્વરૂપે પરમાત્મા પંચબુદ્ધનો ખલકો ઓઢીને ઉતરી આવે છે. જ્યારે જેવી જરૂર એવું સ્વરૂપ એણે ધારણ કર્યું છે. દરિયાઓ તન શ્યામા, જોગ જુગતી પાઈએ પરિબ્રહ્મપુર ધામા, એ સ્વરૂપને ઓળખવા માટે કોઈ સદગુરુના ચરણે જઈને જોગ જુગતીને પ્રાપ્ત કરી લે, અખંડ ગુરુને ઓળખી લે. ત્યારે ગોપીઓ કહે છે, ઉદ્ધવજી તમારી વાત સાચી છે બધી, પણ લોકોનું એવું છે, એ તો જોગી લોકો નિર્ગુણે જ્યોતિ સ્વરૂપને ભજે છે, પણ અમે એ સ્વરૂપને
સદગુરુ રૂપે નક્કી કરીને અનન્ય પ્રેમથી અમે એ મૂર્તિને અમારા હૃદયમાં પધરાવી છે. જોગી જ્યોતિ કો ભજે, જોગી જ્યોતિ કો ભજે, ભક્ત જાણે નિજ રૂપા. અનન્ય પ્રેમ કે સાથ હૃદય પધરાવે અનુપા, અનન્ય પ્રેમ કે સાથ હૃદય પધરાવે અનુપા. નિર્ગુણ મે ગુણ જો પાવે, નિર્ગુણ મે ગુણ જો પાવે, લોક કહે યહ નાહી. ઘર આયો નાગન પૂજે, નાગ ઘર પૂજવા જાય. ઘેર આયો નાગન પૂજે, નાગ ઘર પૂજવા જાય. જે ઓહી મેરે શ્યામ હે, ઓહી મેરે શ્યામ હે, ઓહી મેરે શ્યામ હે, ઓહી મેરે શ્યામ હે. નેનામત વાલી હે, બાલ ગુગર વાલી હે, બોલે પ્યારે પ્યારે નામ બનવારી રે. ઓહી મેરે શ્યામ હે, ઓહી મેરે શ્યામ હે, ઓહી મેરે શ્યામ હે, ઓહી મેરે શ્યામ હે. જોગી લોકો જ્યોતિ કો ભજે, ભક્ત જાને નિજ રૂપા. યોગીઓ જેમ એ ભગવાનના નિર્ગુણ સ્વરૂપ જ્યોતિ સ્વરૂપને ભજે છે, ત્યારે ભક્તજનો સદગુરુને એ રૂપે માનીને અનન્ય પ્રેમથી મૂર્તિને હૃદયમાં પધરાવી દે છે. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, અનન્ય પ્રેમ કે સાથ હૃદય પધરાવે અનુપા. પણ લોકોનું એવું છે કે નિર્ગુણ મે જો ગુણ પાવે તો લોક કહે યહ નાહી. નિર્ગુણ નિરંજન નિરાકાર કયો છો, એ આ સગુણ સ્વરૂપે સંત છે એવું કયો તો લોકો નહીં માને, નહીં માને. નિર્ગુણ મે ગુણ પાવે, જે નિર્ગુણ છે એ આ દેહમાં સગુણ દેહમાં આવીને વૈસો છે ને એનું અહીંયા પ્રગટ પ્રાગટ્ય થયું છે એવું કહેશો તો લોકો નહીં માને. નિર્ગુણ મે ગુણ પાવે તો લોક કહે યહ નાહી. ઘર આયો નાગ ન પૂજે, નાગ ઘર પૂજવા જાય. ઘર આવેલા નાગને કોઈ પૂજે છે? રાફડે દૂધ રેડવા જાય, નાગ પાયસમને દી પાણીયારે લીટા કરી નાગના ન્યામ નિવેદ ધરે ને આરતી ઉતારે. પણ જેની આરતી ઉતારતા હોય ભગવાન આવી નાગ દેવતાનો વાહે મામ જરા ભોડું ઓઢાડે તો કેમ કરે, વાહડોલી એક આરતી ઉતારે. ત્રાંબાનો એક નાગ બનાવી લોક પૂજે ને પૂજાઈ. સાસો નાગ ઘરમાં નીકળે તો ધોકો લઈને ધબકાવે, ભૂલી ભૂલી દુનિયા ભૂલે ફરે દીવાની. એ આ કયું નો માને અભિમાની. ઘર આયો નાગ ન પૂજે, નાગ ઘર પૂજવા જાય. એમ સગુણ બ્રહ્મ સ્વરૂપે પરમાત્મા સ્વરૂપે એવા મહાપુરુષો સંતો જે ઘટની અંદર એનું પ્રગટ પ્રાગટ્ય થયું છે એવા મહાપુરુષ ઘર આંગણે આવે તો એને નહીં પૂજે, એને નહીં સેવે, નાગ ઘર પૂજવા જાય. પ્રતિમાઓને પૂજવા જાય પણ પ્રગટને ઓળખી લે એવા તો કોક કોક વિરલા છે. ગોપીઓ અને ઉદ્ધવજીનો સંવાદ રાધાજી તટસ્થપણે સાંભળી રહ્યા છે. હવે રાધાજી બોલે છે, ગોદવજી મારી વાત તો તમે સાંભળો, અહીં તમે કઈ ભૂમિકાની અંદર આવ્યા છો એ તો પેલા જોવો. અસકર કહ રાધિકાને, અસકર કહ રાધિકાને, તુમ સંદેશા ખૂબ લાયા હો.
મગર યાદ રખો યોગી, તુમ પ્રેમ નગરી મે આયા હો, મગર યાદ રખો યોગી, તુમ પ્રેમ નગરી મે આયા હો, તુમ્હારી યોગ કી પૂજી, તુમ્હારી યોગ કી પૂજી, જબ કુસ હાથોં સે ન ગિર જાય, તુમ્હારી જ્ઞાન કી પોથી હમારી વિરહ અગ્નિ મેં જલ કર ખાખ ન હો જાય, તુમ્હારી જ્ઞાન કી પોથી હમારી વિરહ અગ્નિ મેં જલ કર ખાખ ન હો જાય, જે ઓહી મેરે શ્યામ હે, ઓહી મેરે શ્યામ હે, ઓહી મેરે શ્યામ હે, ઓહી મેરે શ્યામ હે, નેના મતવાલી હે, બાલ ગુગર વાલી હે, બોલે પ્યારે પ્યારે નામ બનવારી રે, ઓહી મેરે શ્યામ હે, ઓહી મેરે શ્યામ હે, ઓહી મેરે શ્યામ હે, ઓહી મેરે શ્યામ હે, અસ્કર કહા રાધિકા ને ઉદ્ધોને, તુમ સંદેશા ખૂબ લાયા હો, પણ મગર યાદ રખો યોગી, તમ પ્રેમ નગરી મેં આયા હો, આ કોઈ કુરુક્ષેત્ર નથી, મરુભૂમિ નથી, રણક્ષેત્ર નથી, આ તો પ્રેમની ભૂમિકા છે, અહીંયા તો પોતે પોતાને ભૂલી જવાની વાત છે, ત્યાં વળી યાદગીરી હું આપો છો, અહીં તો પોતે પોતાને ભૂલી જવાની વાત છે, ખોવાઈ જવાની વાત છે, પરમાત્માના સ્વરૂપની અંદર ત્યાં વળી યાદગીરી હું આપો છો, માટે યાદ રાખો ઉદ્ધવજી, તમારી યોગ કી પૂજી જબ કુસ હાથો સે ને ગીર જાય, તમારા મનથી માનેલો યોગ ક્યાંક તમારા મનથી તમને ખોટો ન લાગી જાય, તમારી જ્ઞાનની પોથી અમારી વિરહ અગ્નિ મેં જલકર ખાખ ન હો જાય, તમારું જ્ઞાનનું પોટલું ક્યાંક અમારી વિરહ અગ્નિમાં બળી ન જાય, ધ્યાન રાખજો, હાસવજો, તમે જયું ના આવ્યા તયું ના એમ કહો છો, બધું નિર્ગુણ છે ને બધું બ્રહ્મ છે ને આમ છે ને તેમ છે ને, તો મારી વાત તમે સાંભળો, જો બધું નિર્ગુણ જ છે, બ્રહ્મરૂપ જ છે, તો પછી કોણ કોને ઉપદેશ આપે, નિર્ગુણ હે અમ તમ દોવું, નિર્ગુણ હે અમ તમ દોવું, તો કોન કહતા હે ખબર કિસી સે કિસી કી, અલખ હે અમ તમ દોવું, તો લગતી હે નજર કિસી સે કિસી કી, અલખ હે અમ તમ દોવું, લગતી હે નજર કિસી સે કિસી કી, તુમ ખુદ ન સમજે યોગ કિસી કો કહતે હે, તુમ ખુદ ન સમજે તુમ ખુદ ન સમજે યોગ કિસી કો કહતે હે, મગર યાદ રખો યોગી, તુમ ખુદ ન સમજે યોગ કિસી કો કહતે હે, ખુદ બ્રહ્મ હો કર બ્રહ્મ કો ક્યા ઉપદેશ દેતે હે, ખુદ બ્રહ્મ હો કર બ્રહ્મ કો ક્યા ઉપદેશ દેતે હે, જે ઓહી મેરે શ્યામ હે, ઓહી મેરે શ્યામ હે, ઓહી મેરે શ્યામ હે, ઓહી મેરે શ્યામ હે,
ના મતવાલી હૈ બાલ ગુગર વાલી હૈ બોલે પ્યારે પ્યારે હૈ બોલે પ્યારે પ્યારે હૈ નામ બનવારી રે વહી મેરે શ્યામ હૈ વહી મેરે શ્યામ હૈ વહી મેરે શ્યામ હૈ વહી મેરે શ્યામ નિર્ગુણ હૈ હમ તમ દોઉ તો કોણ કહતા હૈ ખબર કિસી સે કિસી કે અમે નિર્ગુણ ને તમે નિર્ગુણ તો તમે જેનો સંદેશો લ્યાવ્યા ઈ કોણ તમે દેનારા કોણ ને અમે કોણ બધું બ્રહ્મરૂપ જ છે તો પછી આ કોણ કોને ખબર આપે છે અલખ હૈ હમ તમ દોઉ તો લગતી હૈ નજર કિસી સે કિસી કે અમે તમને જોઈ રહ્યા છે તમે અમને જોઈ રહ્યા છો માટે ખરેખર ઉદ્ધવજી તમે ખરા યોગને સમજ્યા નથી તુમ ખુદ ન સમજે યોગ કિસી કો કહેતે હૈ ખુદ બ્રહ્મ હોકર બ્રહ્મ કો ઉપદેશ દેતે હૈ તો બ્રહ્મ ઉઠીને બ્રહ્મને ઉપદેશ દે છે માટે ઉદ્ધવજી તમને ખબર નથી તમે આયા જે રાધાજીનું રૂપ જોવો છો એ રાધા નથી કૃષ્ણ છે જ્યાં તમે કૃષ્ણનું રૂપ જોવો છો એ કૃષ્ણ નથી રાધા છે અને બે મળીને એક રૂપ છે આ તમે સમજ્યા નથી આ તમે સમજ્યા નથી ઈશ્વર અને જગત જગત ને ઈશ્વર બે મળીને એક જ રૂપ છે આખું જગત છે ભગવાનનું વૈરાટ સ્વરૂપ છે ભગવાનને એની શક્તિ એવા નામ જ જુદા છે બે મળીને સ્વરૂપ તો એક જ છે इधर मोहन बनी राधा वियोगन की जुदाईन में इधर मोहन बनी राधा वियोगन की जुदाईन में उधर राधा बनी है श्याम वियोगन की जुदाईन में उधर राधा बनी है श्याम वियोगन की जुदाईन में खुद तुम न समझे योग किसी को कहते मगर याद रखो योगी द्वैत में अद्वैत रहते हैं मगर याद रखो योगी द्वैत में अद्वैत रहते हैं जे वही मेरे श्याम है वही मेरे श्याम है वही मेरे श्याम है वही मेरे श्याम है नैना मत वाली है बाल गुगर वाली है नैना मत वाली है बाल गुगर वाली है बोले प्यारे प्यारे रे वही मेरे श्याम है बोले प्यारे प्यारे रे वही मेरे श्याम है वही मेरे श्याम है वही मेरे श्याम इधर मोहन बनी है राधा वियोगन की जुदाई में उधर राधा बनी है श्याम वियोगन की जुदाई में प्रेम सुधा रसपान करवाने माटे भगवान ना एक माथी बे स्वरूप थिया छे पण बीजू कोई प्रलोभन नहीं केवल भक्ति सुधा रसपान ने माटे छे बीजू कोई प्रलोभन नहीं માટે તુમ ખુદ ન સમજે યોગ કિસી કો કહેતે યોગ કેને કહેવાય તમને જ ખબર નથી યોગ તો સુરતા શબ્દનું મળવું એને યોગ કહેવાય છે એ સ્વરૂપમાં સમાઈ જવું એને યોગ કહેવાય છે તુમ ખુદ ન સમજે યોગ કિસી કો કહેતે હૈ
મગર યાદ રખો યોગી, દ્વૈત મેં અદ્વૈત રહેતે હૈ. દ્વૈત દેહની અંદર અદ્વૈત પરમાત્મા ચૈતન બ્રહ્મરૂપે વિલસી રહ્યો છે. આ સમજણને સમજો અને જ્ઞાનના ગોટાળા બંધ કરી દો. બીજો બકવાદ બંધ કરી દો. સગુણ સ્વરૂપે સદગુરુને માનો, નિર્ગુણ રૂપે નામને નક્કી કરી લ્યો. આટલી જ ટૂંકી વાત છે. એ આટલી જ ટૂંકી વાત છે. આ જો સમજાઈ જાય, પણ એને માટે પ્રેમ જોઈએ છે. હૃદયનો શુદ્ધ, આપણી ધ્યાનની મૂર્તિમાં હૃદયનો પ્રેમ, શુદ્ધ પ્રેમ જોઈએ છે. ત્યારે ઉદ્ધવજીને એમ થયું, કહો ગોપીઓ તો પ્રેમથી જ અદ્વૈત સિદ્ધિને પામી ગઈ છે. અને ખરેખર અદ્વૈત સિદ્ધિ એટલે આત્મસિદ્ધિ, પ્રેમથી જ પામી શકાય. એને માટે બીજું અન્ય કોઈ સાધન જ નથી, અન્ય કોઈ સાધન નથી. દેખા પ્રેમ કે અદ્વૈત, દેખા પ્રેમ કે અદ્વૈત, ઉદ્ધવ કી ખુલ ગઈ આંખે, પડી થી જ્ઞાન મદ કી ધોલ ઓહી ધોલી સાથે, પડી થી જ્ઞાન મદ કી ધોલ ઓહી ધોલી સાથે. ગિરિજા રાધા કે શરણો મેં, વારો માસ તન અંદર બિંદુ આંખો સે નિકલ આયે, વારો માસ તન અંદર બિંદુ આંખો સે નિકલ આયે. ગિરિજા રાધા કે ચરણો મેં, જો પ્રેમ મહામંત્ર પાયે. ગિરિજા રાધા કે ચરણો મેં, પ્રેમ મહામંત્ર પાયે. જે ઓહી મેરે શ્યામ હૈ, 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 ઓહી મેરે શ્યામ હૈ. નામત વાલી હૈ, બાલ ગુંદર વાલી હૈ, બોલે પ્યારે પ્યારે રે, ઓહી મેરે શ્યામ હૈ, બોલે પ્યારે પ્યારે, ઓહી મેરે શ્યામ હૈ, ઓહી મેરે શ્યામ હૈ. દેખા પ્રેમ કે અદ્વૈત, તો ઉદ્ધવની ખુલ ગઈ આંખે. પ્રેમથી અદ્વૈત સિદ્ધિ ગોપીઓ પામી ગઈ, એ સમજતા ઉદ્ધવની આંખ ખુલી ગઈ. જે આંખમાં મદરૂપી ધૂળ પડી હતી, ઉડી જતા મીંડું હરખું દેખાવા, કણું પડ્યું હતું એટલે હરખું દેખાતું નહોતું. પડીથી જ્ઞાન મદ કી ધોલ ઓહી ધોલી સાંકે, વારો માસ તન અંદર બિંદુ આંખો સે નિકલ આયે. ગિરિજા રાધા કે ચરણો મેં, પ્રેમ મહામંત્ર પાયે. રાધાજીના ચરણેથી ઉદ્ધવજીને સાસી પ્રેમની દીક્ષા પ્રાપ્ત થઈ. એવા જે પ્રેમી ગુરુના બાળકો છે, એનો આપણે સથવારો કરીએ તો એના સંગે આપને પણ ગુરુ ભક્તિનો ભાવ બાપા જાગે. એટલે સંત સમાગમ નિષ્દિન કરીએ, સાંભળીએ, શુદ્ધ બોલી, આવા સજનના સંગમાં રહી તો આપણા હૃદયમાં પ્રગટે પ્રેમની ઓળી. એટલા માટે પાંચ પૈસાનું ખરસ, ધગા, ઉજાગરા આવવું જાવું, પણ કોઈ હિસાબે ગુરુ ભક્તિનો ભાવ જાગ્રત થાય તો આપણો જન્મવાલા સફળ થાય. એટલા માટે વારંવાર સત્સંગમાં જાવું, સંતોનો સમાગમ કરવો, પ્રેમી ગુરુ ભાઈલાનો હથવારો કરવો. જેને ગુરુમાં પ્રેમ છે એનો સંગ કાયમ કરજો. ગુરુ વિમુખ હોય એની પડખે પડસાયો લેવાય બેહતા નહીં, એનો સંગ ન કરવો. ગુરુમાં ભાવ હોય એનો સંગ બાપા કાયમ કરજો, તો એમાં આપણે
જીવનની અંદર અઢળક લાભ થાય. કયો? કે જીવન મુક્તિનો. જીવન મુક્તિનો મોહે લાગી રે લગન ગુરુ શરણન કી, શરણન કી ગુરુ વચનન કી, લાગી રે લગન ગુરુ શરણન કી. શરણ બિના કશું ન સૂજે, કશું ન સૂજે, જૂઠ માયા સબ સપનન કી, જૂઠ માયા સબ સપનન કી, લાગી રે લગન ગુરુ શરણન કી. શરણન કી ગુરુ વચનન કી, શરણન કી ગુરુ વચનન કી, લાગી રે લગન ગુરુ શરણન કી. ભવસાગર સુક ગયે હે, સુક ગયે હે, ફિકર નહીં હવે તરણન કી, એ ફિકર નહીં તરણન કી, લાગી રે લગન ગુરુ શરણન કી. મીરા કહે પ્રભુ ગિરધર નાગર, ગિરધર નાગર, ગિરધર નાગર, સાકર તેરે, સાકર તેરે શરણન કી મે, સાકર તેરે શરણન કી, લાગી લગન ગુરુ શરણન કી. મોહે લાગી, મોહે લાગી લગન ગુરુ શરણન કી, શરણન કી ગુરુ વચનન કી, લાગી લગન ગુરુ શરણન કી. સદગુરુ દયા.